सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा। ऑडियो वीडियो कैसेट सीडीज डीवीडीज अने प्रकाशन साहित्य माटे संपर्क करो संगीत नी दुनिया परिवार महुआ। ईमेल sangeetnidunia@yahoo.com, वेबसाइट www.murari-bapu.org। सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम સાંધ્ય સંગોષ્ઠીના ત્રણેય વક્તાઓ, આપ સૌ ભાઈઓ અને બહેનો, આયોજક પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રણામ, જય સિયારામ. આ કથા દરમિયાન યોજાયેલી આ બીજી સંગોષ્ઠી છે. સહજપણે બધું ગોઠવાયું છે. વક્તાઓને કોઈ વિષય પણ આપેલો નથી, એ પણ એમને જે સહજ ઉગે એ વિષય પર આપણને સૌને એ વાતો કરશે. આ સંગોષ્ઠીના પ્રથમ વક્તા છે શ્રી ભદ્રાયુ વચ્છરાજાની. ભદ્રાયુભાઈ એ શિક્ષણના માણસ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક સ્ટાફ ટ્રેનિંગ કોલેજના વર્ષો સુધી તેઓ ડિરેક્ટર રહ્યા છે. જે કોલેજમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં કાર્ય કરતા અધ્યાપકોને એમણે રિફ્રેશર કોર્સ કરાવ્યા છે, ઓરિએન્ટેશન કોર્સ કરાવ્યા છે. શિક્ષણનો જીવ પણ લાંબો સમય ત્યાં બંધાયેલા ન રહ્યા. ત્યાંથી નિવૃત્ત થઈ સ્વૈચ્છિક રાજીનામું આપી અને અદાણી ગ્રુપની શૈક્ષણિક સંસ્થાઓને એની જે કલ્ચરલ એક્ટિવિટીઝ હોય એની દેખભાળ તેઓ કરે છે. ટાગોરથી માંડીને શિક્ષણ જગતમાં જેમણે ઘણું મોટું પ્રદાન કર્યું છે એવા શિક્ષણવિદો વિશે, કલાવિદો વિશે એમણે અનેક વક્તવ્યો જુદા જુદા સ્થળોએ આપ્યા છે. એમની વર્તમાન પત્રોમાં એક પોપ્યુલર કોલમ પણ ચાલે છે. એ સિવાય પણ એમના પુસ્તકો પ્રગટ થયા છે. અને વિશેષ વાત એ છે કે અવારનવાર બાપુ પાસે આવે છે અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે બાપુ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. શ્રી ભદ્રાયુભાઈને હું વિનંતી કરું કે આપ આપનું વક્તવ્ય આપો. બને તો પ્રારંભે વિષય કહેજો, નહીંતર પછી વિષય શું છે એ વક્તવ્ય દરમિયાન અમે સૌ જાણી લેશું.
સમય મર્યાદા શું આપું બાપુ? હા, બધું સહજ છે બાપુ કે છે, એટલે સમય મર્યાદા નથી. પૂજ્ય બાપુ અને પૂજ્ય બાપુના આપણે સૌ પ્રિયજનો, પ્રિયજનો એટલા માટે કે જ્યાં કથા શરૂ થયા પછી બીજા ત્રીજા દિવસે તમારે મંડપમાં ઉમેરો કરવો પડે અને લાખોની સંખ્યામાં જ્યાં ભાવકો બેઠા હોય એવા માહોલમાંથી આટલી અંતરંગ ગોષ્ઠીમાં બેસવા મળે તમને અને ત્યાં બાપુની સન્નિધિ હોય એટલે આપણે સૌ પ્રિયજન છીએ. એમ કહેવાય છે કે સમજે તે સ્વજન પણ સ્વીકારે તે પ્રિયજન. બાપુની નજીક આટલા લોકો બેઠા એનો અર્થ એવો કે બાપુ એમને સ્વીકાર્યા છે, તેથી આપણે સૌ નજીક છીએ. સામાન્ય સંજોગોમાં એવું બનતું હોય છે કે દર્શન કરવા માટે કે એક ગ્લિમ્સ લેવા માટે કે દૂરથી ફોટો લેવા માટે આપ અમારા મહાનગરોમાં આવો તો ખ્યાલ આવે, અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટમાં તો ચારે તરફ કમાન્ડોઝ જેટલી સુરક્ષા હોય અને માંડ માંડ તમે વ્યાસપીઠ સુધી પહોંચી શકો. આજે તો આપણી વચ્ચે વ્યાસપીઠ આવીને બેઠી છે એ આપણા સૌનો સદભાગ્ય છે. અને એટલે બાપુએ સરસ રીતે વાત કરી કે જે ઉગે જે સમય જેમ કરવું હોય તે. મિત્રો, આમ મને એવું લાગે કે જ્યાં કથા હોય ત્યાં જપિયાઓ હોય, પણ અમારે તો જપ કરવા માટે જાપાન આવવાનું થયું એટલે અમે જપિયા તરીકે અહીંયા આવ્યા. અને એ પણ કેવું કે જન્માષ્ટમી જ્યારે હોય, બાપુ હું આપને બહુ અંગત વાત કરું, મેં દિવાળી બાર કરી છે પણ એકેય જન્માષ્ટમી મારા રાજકોટની બાર કરી નથી. આ પહેલી જન્માષ્ટમી છે. હરીશચંદ્રભાઈને ખ્યાલ છે કે જ્યારે એનો ફોન આવ્યો ત્યારે મેં કીધું અરે આ તો જન્માષ્ટમીના દિવસો છે. મારે મન મારા નગરમાં કૃષ્ણનું પધારવું એ બહુ મોટો પ્રસંગ છે અને એટલા માટે એમ કહું કે હું મેળો છોડીને આવ્યો છું, પણ અહીંયા મન મળે તો મેળો, એવું મન મળી જાય એવો માહોલ છે. અને હમણાં થોડી જ વાર પહેલાં બાપુએ નગીનદાસ બાપાને કહ્યું કે તમે પરમ દિવસે કૃષ્ણ વિશે વાત કરજો, ત્યારે મને એમ થયું કે કાંઈ વાંધો નહીં, આપણી ભેગો કૃષ્ણ રાજકોટથી જાપાન સુધી આવતો હોય તો ભલે આવતો, એ પણ માન છે. એવા પ્રિયજનોની વચ્ચે મારી વાત કરતી વખતે હું બહુ સજાગ છું એ વાત ઉપર કે બહુ અઘરી વાતો નહીં કરું. હરીશચંદ્રભાઈએ કહ્યું કે કોણ પહેલાં બોલશે, એટલે વિનોદભાઈએ કહ્યું કે કદ પ્રમાણે રાખો. આમ મને મારા કદ વિશે કોઈ કાંઈ કહે તો ખૂબ વાલું લાગે છે. એનું એક કારણ એ છે કે જે કામમાં તમે નિષ્ફળ જાઓ, રિડ્યુસ કરવા માટેના, શરીર ઉતારવા માટેના, એને પછી વાલું લગાડવું એ જ વધુ સારામાં સારું છે. એનું દુઃખ કર્યા કરવું, એટલે મને બાપુ અહીંયા ભોજન લેતો હું ત્યારે ઘણા પૂછે કે આઈસ્ક્રીમ ખાશો, મેં કહું હા બે ખાઈશ ને, એમાં શું ખાશે છે. ઘણા એવું પણ પૂછે કે તમે કાંઈ પ્રયાસો કરો છો ઉતારવાના, મેં કીધું ભાઈ આ બનાવવા માટે જ ઘણા પ્રયાસો કર્યા છે, એટલે જે સહજતાથી આવ્યું છે એને સહજતાથી રાખવું છે. અને એટલા માટે રાખવું છે કે જઈએ ત્યારે કોઈ ચાર માણસોના કંધે નથી જવાના. વન પ્રવેશ કર્યો ત્યારે મેં દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી લીધો છે, એટલે અત્યારે ભારે થવાય તો કાંઈ બહુ ચિંતા રાખવા જેવું નથી. એટલે મેં એવું રાખ્યું કે જ્યારે જન્માષ્ટમીનો મેળો કરવા અહીંયા આવ્યા હોઈએ અને એમ કહેવાય કે જેને મહેમાન બનાવવા જગત આખું આતુર હોય એવા તલગાજરડાના તોતિંગ વ્યક્તિત્વ દ્વારા તમને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવે ત્યારે એના જેવું બહુ મોટું સદનસીબ ન હોય. અહીંયા નરોમાં ઈશ એવા નરેશ હાજર હોય અને એને આંગણે આપણે પધાર્યા હોઈએ, જ્યાં વારંવાર તમારી સામે જોઈને લોકોનું માથું ઝૂક્યા કરતું હોય, આટલો આદર તો આપણને જિંદગીમાં ઘરમાંય કોઈ દી કોઈ આપતું નથી બાપુ, ગળગળા થઈ જાય એવી હાલત છે. અમે પતિ પત્નીએ તો નક્કી કર્યું છે કોઈ કરે કે ન કરે, આપણે ગયા પછી ઘરે એકબીજા સામું આમ કર્યા.
એટલા માટે કે ઘણા લોકો આમ કરે એના માટે આપણે બહુ ઝૂરતા હોઈએ છીએ. અને અહીંયા તો તમને બસમાં સામેથી બેસાડે બેસાડે તો એ બે વખત ઝૂકીને તમે ઉતરો તો એ ઝૂકે. એટલે મને બહુ આનંદ થયો કે રાજકોટમાં આજે નથી જન્માષ્ટમી વખતે, તો કંઈ વાંધો નહીં. અમારા રાજકોટમાં આજે અત્યારે જ મેળાનું ઉદ્ઘાટન છે, રાંધણછઠને દિવસે સાંજે 6 વાગે મેળાનું ઉદ્ઘાટન થાય. મને એમ લાગે છે કે મેળો અત્યારે અહીંયા ઉદ્ઘાટિત થઈ રહ્યો છે. બાપુ, હું મેળાની વાત કરું ત્યારે આપને અને અમને સૌને વાલા એવા રમેશ પારેખને યાદ કરું. વાલ કરે તે વાલું, આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું. વાલ કરે તે વાલું, ફુગ્ગાને ફરફરિયા જોઉં જોઉં લેણા દેણી, કોઈક વેચે વાચા કોઈક વહેરે ફૂલની વેણી, કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું, હું કોની આંગળી ઝાલું. ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠીને જબ્બો, શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો, સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું, હું કોની આંગળી ચાલું. કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી, કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી, કોઈક લેતું મોંઘા મૂલી છતાં લાડની લગડી, કોઈક લેતું મોંઘા મૂલી છતાં લાડની લગડી, શું લઈશ તું પૂછે મને મારું આ ગજવું ઠાલું, હું કોની આંગળી ચાલું. સાવ ઠાલા ગજવે અમે જાપાનના મેળામાં આવ્યા છીએ, કારણ કે અમે બાપુની આંગળી ચાલીને અહીંયા પહોંચ્યા છીએ. મિત્રો, મને એવો વિચાર આવતો હતો કે બહુ સહજતાથી માનવ સહજ એવો કેન્દ્ર વિષય આવ્યો અને એટલી બધી સહજતાથી આખી કથા ગોઠવાણી, કારણ કે એનું બીજ રોપાણું ત્યારે પણ હું બાપુની સામે જ આમ બેઠો હતો અને ત્યારે જોગાનુજોગ ગુણવંતભાઈથી બોલાઈ ગયું તો ક્યોટોમાં પ્રથા કરો, અને બાપુનો સ્વભાવ છે એ પ્રમાણે ગુણવંતભાઈ ઉતર્યા તરત જ એણે કહ્યું કે આપણો મનોરથ પાકો. તો એ 4-5 વર્ષે જે મનોરથ આજે પૂરો થયો એમાં ત્યારે પણ હું હતો ને આજે પણ હું અહીંયા આવી શક્યો છું, એનાથી મોટી સહજતા. મને આનંદ એ વાતનો પણ થયો કે પહેલે દિવસે રાજકોટના જ એક વતની સુજાન ચિનોય એમ્બેસેડર ઓફ ઇન્ડિયા, એમણે આ પહેલું પ્રવચન કર્યું ને પાછું ગુજરાતીમાં કર્યું અને તક મળ્યો એમને, સારો તક મળ્યો બોલવાનો. આજે પણ શ્રોફ રોડ ઉપર રાજકોટમાં ચિનોય બંગલો છે અને એમના મમ્મી એટલે આકાશવાણી રાજકોટના એક બહુ મોટા સુગમ સંગીતના કલાકાર ઉષાબેન ચિનોય એમના દીકરા છે. તો આનંદ એ થયો કે સહજતાથી કેવું બધું ગોઠવાય છે. ધ મધર એમ કહે છે કે એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ, યુ ડોન્ટ પ્લાન એનીથિંગ, ધ ટાઈમ ટેબલ ઇઝ ઓલરેડી પ્લાન્ડ ઓવર ધેર એન્ડ યુ આર હિયર ટુ ફોલો ધ ટાઈમ ટેબલ. તમે તો અહીંયા એક સમયપત્રકને માત્ર અનુસરવા આવ્યા છો અને એ અનુસરણ કેવું છે કે ક્યાંક વાત થઈ ને ક્યાંક વિચાર પહોંચ્યો ને આ નરેશભાઈને લોકો યુએસએથી અહીંયા પહોંચ્યા. અમે અહીંયા પૂછતા હતા કે જપાનનું કોણ છે આમાં, મૂળ જપાનનું માંડ માંડ એકાદ બે વ્યક્તિ મળ્યા અને પછી ખબર પડી કે આ તો આખો આખો મંડપ યુએસએથી ઉપડ્યો છે ને ક્યોટો આવ્યો છે અને અહીંયા આખા જાનૈયાના જાન ગવાઈ રહ્યા છે. તો એટલી સહજતાથી જે આ સહજ શબ્દ આવ્યો, મને બાપુ વિચાર આવ્યો કે મારે ભારતના ઝેન સહજ પુરુષો ગણાવવા હોય તો હું કોને ગણાવું. એટલે મેં વિષય એવો પસંદ કર્યો કે ભારતની ઝેન પ્રતિભા જેને ગણવી હોય તો કોણ. એ પંથાય નથી, આપણે એમ કહીએ કે ક્યોટો અને કાશી એવું બોલીએ છીએ પણ તો પ્રશ્ન એવો થાય કે ક્યોટો અને કાશી તો જૈનની ક્યાં છે માસી. એમે માસી અને ફઈ શોધવાનું કામ આજે અહીંયા કર્યું છે. મને થોડુંક ઝડપથી વાત કરવી છે એટલા માટે કે મારે ઘણી બધી વાત કરવી છે. મને ઘણા બધા વ્યક્તિત્વો યાદ આવ્યા અને એમાંથી કેટલાકને પસંદ કરીને હું તમારી સામે રજૂ કરું. કોઈ ક્રમબમ નથી જાળવ્યો, સહજતાથી જેમ આવ્યું તેમ રાખ્યું છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ બાપુએ બહુ સરસ શબ્દ આપ્યો, સહજાનુભૂતિ, અનુભવ અને અનુભૂતિ એની વાત કરતા સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો સહાનુભૂતિ અને સમાનુભૂતિ, એમ્પથી અને એપથી આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. વી નેચરલી ટેલ લાઈક દેટ. અને બહુ જ એવો મોટો ઝેન પ્રતિભા કે જેણે પોતાની માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે આ બધું મને ફાવતું નથી, તારા પૂજા અર્ચન કર્યા કરવા રોજના એવું મને બહુ ફાવતું નથી,
મારા ગુરુદેવ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે, કે આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું, આમાંથી કાંઈ નીચોડ વાર આવશે કે મારે આ જ કરવાનું છે. હવે તમે કલ્પના કરો કે જેની તમે પૂજા કરો છો, એને તમે વિનંતી કરો છો, એની પાસે આક્રંદ કરો છો કે એનીથિંગ ગુડ આઈ એમ ગોઈંગ ટુ ગેટ ઓર નોટ, આઈ એમ ગોઈંગ ટુ રિપીટ ધ સેમ રિચ્યુઅલ્સ હાઉ મચ લોંગ. અને એને પરિણામે એમને જે પ્રાપ્ત થયું તે સહજતાથી પ્રાપ્ત થયું. અને એ સહજાનુભૂતિ નહીં પણ સમાનુભૂતિ. સહાનુભૂતિ તો બહુ સીધી વાત છે, મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સમાનુભૂતિ. લગભગ રાજકારણમાં આવું ચાલતું હોય છે, તું આગે બઢો હમ તમારે સાથે, એટલે પહેલાં ઘા પડે તો તમારી ઉપર પડે, અમે બચતા રહીએ એમ, એ સહાનુભૂતિ. કોઈકને ઘરે નાનકડું એક પ્રસંગ ખરાબ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ. પણ સમાનુભૂતિ શું? સમાનુભૂતિ એટલે શું? રામકૃષ્ણ દેવ એક આવા જ મજાની નદીમાંથી પસાર થતા હોય ને અને અલેસા મારીને બધા એના શિષ્યો લઈ આવતા હોય ને, અચાનક રામકૃષ્ણ દેવ રાડો રાખવા માંડે, બચાવો મને બચાવો મને બચાવો એમ કહેવા લાગે, અને લોકોને એમ થાય શું થયું છે, ગુરુદેવને શું થયું, કોઈ કળી ન શકે, અને આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય થયું શું, કશું થતું નથી. તો અને બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય ત્યારે જોવે કે નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ છે, એ દોરડા વીંઝતો હોય, કોરડા વીંઝતો હોય, અને એ ખલાસી તડપડતો હોય ને એના વાંસામાં જેવી લોહીની ભરોળ નીકળે એવી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે સમાનુભૂતિ, વોટ યુ ફીલ આઈ ફીલ, જ્યાં હું અને તમે અલગ થઈ જઈએ છીએ ને જે અનુભૂતિ ચાલે છે એ સમાનુભૂતિ, સહાનુભૂતિ. પણ હું અને તમે બંને ભેગા જ થઈએ, દ્વૈત નથી. બાપુ સાત્રે એમ કહે છે કે ધ અધર ઇઝ હેલ, ધ અધર ઇઝ હેલ. તમે એમ કહ્યું કે આ બીજો એટલે તમારી હિંસા શરૂ થઈ, કારણ કે તમે એને બીજો ગણ્યો, બીજો ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો, નોખો ગણ્યો એનો અર્થ એવો કે તમે હિંસા શરૂ કરી. મહાવીર સ્વામીને કોઈ કંઈ પૂછ્યું હતું કે તમે ચાલો ને અમે ચાલીએ એમાં ફેર શું? અમે બહુ કાળજી રાખીએ છીએ કે કોઈ પગ નીચે જીવ ન કચરાય, પણ આપ તો રીતે ચાલો છો સહજ રીતે, ખરેખર કોઈ નથી કચરાતો ને અમારાથી કાળજી રાખ્યા છતાંય આવું થઈ જાય છે. મહાવીર સ્વામીએ કહ્યું કે તમે યાદ રાખો છો કે કોઈ જીવ પગે ન કચરાય, હું યાદ રાખું છું હું પોતે મારા પગ નીચે ન કચરાઉં, એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું, આ સમાનુભૂતિ છે. રામકૃષ્ણ પરમહંસ સ્વામી શ્રી વિવેકાનંદ, મારે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે વિશ્વના બધા જ ધર્મોને એક પીઠમાં કાંઈ બાંધી દેવી હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય. વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ભરી ન શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી. આ એક જ વાક્ય, જેમ બાપુ અત્યારના યુવાનોને કહે છે ને, રોજ યુવાનોને સંબોધન કરે છે, એમ યુવાનોને કહ્યું કે ગીતા અત્યારે વાંચવાની જરૂર નથી, ઊભા થાવ અને ફૂટબોલ રમવા જાઓ, ફૂટબોલનું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે, ગો એન્ડ પ્લે ધેર, ધેટ ઇઝ યોર રાઇટ રિલિજન એટ ધીસ ટાઈમ. આ સ્વામી વિવેકાનંદ, તમે વિચાર કરો 150 વર્ષ થઈ ગયા એને, 150 વર્ષ થઈ ગયા, સવારે બાપુ 600 અને 500 વર્ષની વાત કરતા હતા. એટલે મારી આખી પરંપરાની જો મારે શરૂઆત કરવી હોય સેન પરંપરાની તો નરસિંહથી થાય, અને નરસિંહ એટલા માટે થાય કે એના વિશે હું અધિકારપૂર્વક બોલી શકું, કારણ કે નરસિંહે જે 71 કુળ તાર્યા એમાં 71મું કુળ અમારું તારવામાં આવ્યું હતું, હું નાગરનો સીધો વંશજ છું. એટલે કદાચ એમ કહેવાય કે નરસિંહની હાજરી જો જન્માષ્ટમીમાં કોઈને જોવી હોય તો પરમ દિવસે મને મળવું. તો એ પરંપરા ચાલી અને સ્વામી વિવેકાનંદ ઉપર ગયું. ફાધર, મને અહીંયા જે યુવાનો બેઠા છે ને, આઈ વુડ લાઇક ટુ ટેલ યુ વન્સ યુ કમ ટુ ઇન્ડિયા એન્ડ વિઝિટ પોન્ડિચેરી, ગો દેર એન્ડ ફીલ એક્સપિરિયન્સ, ફીલ ધ વાઇબ્રેશન્સ ઓફ અ વેરી ગ્રેટ ઝેન માસ્ટર્સ ઓવર દેર, યુ વિલ ફરગેટ ઇવન ધ ક્યોટો, આઈ એમ શ્યોર. યુ ગો ટુ પોન્ડિચેરી, હેવ અ રાઉન્ડ ઇન ધ સ્ટ્રીટ્સ ઓફ ધ પોન્ડિચેરી, આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. સ્ટીલ ટુડે યુ ફીલ દેટ મહર્ષિ ઇઝ સમવેર ધેર, ટિલ્સ ટુડે યુ વિલ ફીલ દેટ મધર ઇઝ ધેર. કોણ મધર? ફ્રેન્ચ લેડી જેણે મહર્ષિને મળ્યા પછી કાયમ માટે છોડી દીધું ફ્રાન્સ ફોર
લાઈફ લોંગ. અને લાઈફ લોંગ છોડીને એને પોંડિચેરીથી બહાર કોઈથી પગ નહીં મૂક્યો, 40 વર્ષ સુધી નહીં મૂક્યો. અને એ પહેલી વખત વેન શી કેમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટુ મીટ મહર્ષિ અરવિંદો, શી વોઝ મિસગાઈડેડ બાય સમ ઓફ ધ ટ્રાન્સપોર્ટર્સ. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર હર ટુ ફાઇન્ડ ધ એક્ચ્યુઅલ રેસિડન્સ ઓફ મહર્ષિ અરવિંદો. એટ ધ લાસ્ટ વેન શી વોઝ ટાયર્ડ, શી આસ્ડ વન ગાર્ડનર, એક માળીને પૂછ્યું કે મહર્ષિ ક્યાં રહે છે. તો એ માળી કદ શું સમજ્યો નહીં, પણ એને આંગળી આમ ચીરી સામે. એન્ડ શી વેન દેર, અને પછી એ ક્યારેય પાછા નહીં ફર્યા. બાપુ, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી. અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઇનને તોડીને એક માળી અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે. એન્ડ હી વિલ હેવ ધ પ્રિવિલેજ ટુ ગો ફોર ધ ફર્સ્ટ દર્શન ઓફ ધેટ ડે. કોઈકે પૂછ્યું કે કોણ છે આવો નકામો, કારણ કે ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઇવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ. એન્ડ વી આર વેરી વેલ મિસ્ટેકન એટ ધેટ ટાઈમ, બહુ ભૂલ ખાઈ જઈએ છીએ. કોણ છે આ, અમે સવારથી લાઇનમાં ઊભા છીએ, અડધી રાતથી લાઇનમાં ઊભા છીએ, એન્ડ હી ઇઝ ગેટિંગ ધ પ્રિવિલેજ. બાવા ભિખારા જેવો છે. પછી કોઈ બોલતું નથી. કોઈકે કહ્યું કે હી ઇઝ ધ ફર્સ્ટ પર્સન. માતાજીને કોઈએ પૂછ્યું કે એ કેમ, તો કે એણે હું એટલે યાદ રાખું છું કે મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચિંતી છે. આપણે જે વાત કરીએ છીએ સ્વભાવ, કરુણા એ તમારો સ્વભાવ હોવો જોઈએ. હું તો મધરથી આગળ વધું. મધરને કોઈએ એમ પૂછ્યું, બાપુ કે ધ્યાનની વ્યાખ્યા શું, ધ્યાનની વ્યાખ્યા શું? મધરે સરસ જવાબ આપ્યો, If I will be asked to clean a room of a poor man's home, I will clean with such concentration as if I am cleaning but an operation theater of a big hospital. Ek garib manas no ghar no room saaf karvanu mane kevama aave to etli kaalji thi e room saaf karvanu pasand karu ke hu motti hospital nu ek operation theater saaf kari rahi hu. This is meditation, nothing else. આ મારું ધ્યાન છે. આટલી ચાયત. આ જે સ્વચ્છતાની વાત હમણાં આપણે કરતા હતા, ગઈકાલે બાપુએ કીધું કેટલું નીટ 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 નીટ. આજે તમને હજી પણ એ નીટ નીટ બધું જ પોંડિચેરીમાં જોવા મળે. મિત્રો, હું ઘણી વાત કરી શકું પણ અહીંયા અટકું છું. રમણ મહર્ષિની વાત કરું ત્યારે એમ લાગે કે બહાર જ નહીં નીકળ્યો માણસ, અહીંયા દૂર દૂર દેખાય છે એવા એક પર્વત ઉપર રોજ જવાનું ને રોજ પાછા આવવાનું. અને એક લાકડાની પાટ ઉપર જેણે જિંદગી કાઢી નાખી, નહીં પ્રવચનો કર્યા, નહીં કથાઓ કરી, કશું જ નહીં કર્યું, બોલ્યાનો અડધો જવાબ આપ્યો. કોઈએ રમણ મહર્ષિને પૂછ્યું કે આ પક્ષી, આ નદી, આ પર્વતો એ ક્યાંથી આવે છે? મહર્ષિએ થોડી વાર પછી જવાબ આપ્યો, તમારા પ્રશ્નો ક્યાંથી આવે છે? સાક્ષાત્કાર નામનું પુસ્તક છે, ક્યારેક વાંચવા જેવું છે. રમણ મહર્ષિ, હું માનું છું કે કદાચ ભારતના ધ મોસ્ટ ઝેન માસ્ટર કહેવા હોય તો એ મહર્ષિને કહી શકાય. ઘણા બધા ગણાવવા છે પણ અત્યારે મારી પાસે સમય ઓછો છે. બાપુ જ્યારે વારંવાર યાદ કરે છે શ્રી વિનોબાજી. વિનોબાજી આપને ખ્યાલ છે સૌને કદાચ કે વિનોબાજી પોતે સંસાર છોડી અને હિમાલય તરફ જવા નીકળી ગયા હતા. અને ત્યાં એમણે એક ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ગાંધીએ એની બેસન્ટની હાજરીની અંદર એક મોટો બધો ધડાકો કર્યો અને ગાંધીએ એમ કહ્યું કે નહીં નહીં નહીં, આ મારો ભારત દેશ છે, અને જે કાંઈ અહીંયા થશે એ કાં હિન્દીમાં થશે ને કાં માતૃભાષામાં થશે. એની બેસન્ટે એમ કીધું, ધીસ ઇઝ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, યુ કાન્ટ ઇન્સિસ્ટ લાઈક દેટ. એણે કહ્યું કે યુ કેન મેન્ટેન યોર સ્ટેન્ડ ઇક્વલી, આઈ વિલ હેવ અ રાઇટ ટુ મેન્ટેન માય સ્ટેટ. એ વાંચ્યું અને વિનોબાજીને થયું કે આ કોણ છે, અને એને મળવા માટે ઉપડ્યા. અને વિનોબાજીએ જેને પહેલાં પોતાના સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા, ગાંધીજીએ જેને પહેલાં સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા એ વિનોબા ભાવે. મિત્રો, અહીંયા હું ચોક્કસ કહેવાનું પસંદ કરું છું, આઈ એમ વેરી ઇનોસન્ટ ટુ ટેલ યુ ધ ફેક્ટ. હું એવું માનું છું કે કોઈ પણ પ્રકારનું પ્રબુદ્ધિ એ જો તમારા બાળપણથી રોપાણી નહીં હોય, જાણે અજાણે, કોન્શિયસલી અનકોન્શિયસલી, તો એ નર્ચર નહીં થાય. Nature is there waiting for you, but to nurture the nature is your responsibility.
અને આ વિનોબા ભાવે એટલે કોણ કે જેના ઘરની અંદર પાડોશીના ઘરમાં ઉગેલું ફણસનું ઝાડ ડોકું કાઢીને એમાં મોટું ફણસનું ફળ, એ ફળ જોઈને રોજ બધા બાળકો ચિંતા કરતા હોય કે આ ફળ ખાવા મળે, એની પેશી મોટી મોટી હોય, એન્ડ દે આર વેઇટિંગ કે હવે ફળ પાક્યું છે, આજે આવશે. રોજ સવારે ઉઠીને જોવે કે પાક્યું, અને એક દિવસ જોવે તો ફળ ગાયબ, અને જોવે તો ખબર પડે કે પોતાની માં છે નીચે ફળ લઈને બેઠી છે અને પેશીઓ કાઢે છે, અને બધા બાળકો ગોઠવાઈ જાય ને એમ થાય કે હમણાં મારે પેશી મળશે, અને મા એક વાટકીની અંદર એક પેશી મૂકીને આપે કે બેટા જા, આ ખરેખર ઝાડ તો પડોશનું છે, પહેલો ભાગ તો એનો પડે, તું દેતો આવે ને પાછો, આવે જા વિન્યા જા દેતો આવ બાજુમાં. વિનોબાજીને કોઈએ ભૂદાન વખતે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુ તમને, વિનોબા તમને આ ભૂદાનનો વિચાર આવ્યો ક્યારથી, એમાં એમણે આ વાત કરેલી કે મારી માએ મને ત્યારે શીખવ્યું કે પેલા બાજુનો ભાગ છે. બીજી વાર આવ્યા ત્યારે કીધું બેટા જમણી બાજુ દેતો આવ, એણે ભલે એના જોયું ન, એણે ભલે ખાધું નથી ઉગ્યું નથી, પણ ફળ એણે રોજ જોયું છે, જોયું છે એટલે એનો અધિકાર છે. અને જ્યારે વિનોબાજીએ બા આ શું છે, અમારો વારો જ નથી લાગતો, એણે કહ્યું બેટા યાદ રાખજે, દે તે દેવ અને રાખે તે રાક્ષસ. વિનોબાજીએ કહ્યું કે ત્યારથી નક્કી કર્યું કે મારી પાસે જે કંઈ એક્સ્ટ્રા છે તે સમાજને અર્પણ કરવું, એમાંથી મને ભૂદાનનો પહેલો વિચાર આવ્યો. મિત્રો, મારી ભૂમિ કાઠિયાવાડની ભૂમિથી હું શરૂ કરું તો બહુ મોટી યાદી મળે મને, મનુભાઈ પંચોલી દર્શક મળે મને, જલારામ બાપા મળે મને, રણછોડદાસજી મહારાજ મળે મને, રવિશંકર મહારાજ મળે. એમ કહેવાય છે કે રણછોડદાસજી મહારાજ જ્યારે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ સમયે રાહત કેમ્પ ચલાવે ત્યારે મોટા મોટા તપેલાઓની અંદર દાળો ઉકળતી હોય, એ દાળનું તપેલું ઉચકવા માટે કાંઈ ન હોય તો એ પોતે પોતાના બે હાથે ઉંચકે, પણ એના હાથ કોઈ દી દાજે નહીં. એનું કારણ ક્યાંય પણ સંકટ આવ્યું નથી અને એ પહોંચ્યા નથી. આવો માણસ મેં આપ સૌને એટલા માટે વાત કરી આ કે નાનપણથી જે માએ સંસ્કાર વિનોબાજીને રોપ્યા, એ સંસ્કાર રોપવાની જવાબદારી આપણી છે. આપણા બાળકોનું બાળપણ આપણે સાચવી લેશું તો એ લોકો આપણું વૃદ્ધત્વ સાચવી લેશે, તો વિનોબા સર્જન થશે, તો સેન સર્જન થશે. અચાનક નથી થતું. બાપુ જે ઘરમાં જઈને ઊભા રહ્યા કે આપણે જે ઘરની શોધ કરીએ છીએ એ ઘરમાં પહેલેથી એવા વાઇબ્રેશન્સ ચાલતા હોય છે. મારે બહુ જ અતિપ્રિય એવા ઓશો વિશે ઝાઝી વાત નથી કરવી, કારણ કે બાપુ તો એને રોજ જ ઉલ્લેખ કરે છે. પણ ઓશો મને એમ લાગે છે કે 50-એક વર્ષ વહેલા જન્મ્યા એટલે આપણને ઓળખતા બહુ વાર લાગી, હજી ઘણા લોકોને ઓળખાણા નથી. પણ ખરેખરો એમ કહેવાય કે નિજાનંદમાં જીવનારો માણસ, એમને ઈચ્છા થાય કે રોલ્સ રોય ગાડીનો ખડકલો હોવો જોઈએ તો ખડકલો હોય, એમને ઈચ્છા થાય કે મારે કાંડે વિશ્વની મોંઘામાં મોંઘી બે ઘડિયાળ હોવી જોઈએ તો બે ઘડિયાળ હોય, અને એમને ઈચ્છા થાય કે આ ઘડિયાળનું કાંઈ નથી કરવું, નાખતો હોય નાખીને ચાલતો પણ થઈ જઈ શકતો હોય. કેવો વિચાર કે જે વિચાર આજે વર્ષો પછી 1991 હી લેફ્ટ ધ વર્લ્ડ, ત્યારથી આજ સુધી તમે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે ઓશો સિવાયનો કોઈ બીજો ધર્મગુરુ એ જગ્યાએ બેઠેલો તમને જોવા નહીં મળે, કારણ કે પોતાની જાતને ધર્મગુરુ માનતો નહોતો, કારણ એ પોતે જ બધાને રોપ પહેરાવ્યો ને માળા પહેરાવ્યો, પછી પોતે જ કીધું કાલથી બધા રોપ કાઢી નાખજો ને હવે માળાએ કાઢી નાખજો, પોતે પોતાનું નામ પાડે ને પોતે પોતાનું નામ ભૂસી પણ નાખે. કાલથી હું આચાર્ય રજનીશની બદલે ઓશો કહેવાય એમ પેવો કહી દે, અને એમ કે હવે ઓશો પણ કહેવાની જરૂર નથી, એવું પણ એ પોતે જ કહી દે. મને ખ્યાલ છે, તમને સૌને ખ્યાલ છે કે એના આશ્રમ વિશે ઘણી બધી વાતો આવી, અને કોઈએ ફરિયાદ કરતાં કરતાં આવીને કીધું કે ઓશો આ બધું શું ચાલે છે આશ્રમમાં, શું ચાલે છે આ બધું? ઓશોએ જવાબ કીધું મારે શું, આવું બધું ચાલતું હોય તો મારે શું? તરત જ પહેલાં એ કીધું તમારા આશ્રમમાં ચાલે છે આવું બધું. ઓશોએ જવાબ આપ્યો તો પછી તમારે શું? જો મારો આશ્રમ હોય તો તમારે શું? તો પછી તમે મારી ઉપર ચિંતા, અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું? આપણે જે કહીએ છીએ ને સહજતા, એટલે આ આટલી જ સહજતાથી. અને એટલા માટે મિત્રો હું ખાસ એવું માનું છું કે એવો ચિંતક, એવો વિચારક કે જેના પ્રભાવમાંથી કોઈ દૂર રહી જ ન શકે, એનાથી રહેવું મુશ્કેલ છે, આવી વ્યક્તિ આપણા સૌની વચ્ચે. પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કીએ ધન ના ખૂટે સહાય કરે રઘુવીર.
આ એક નાનકડી પંક્તિ આપી આપણે. નમચોરદાસી બાપા સોમવારે એવું કહેતા, સેવા અને સ્મરણ કરવાના છે બે કામ, સેવા તો જનસેવાને લેવું હરિનું નામ. આ બે પંક્તિની અંદર ઝેન સૂત્ર આવી ગયું છે. એનું વિશ્લેષણ કરવું એ મારી કેપેબિલિટી નથી, એટલે હું કરતો નથી. અને છેલ્લી વાત, વિનોબાજીને જેણે પહેલો સત્યાગ્રહી પસંદ કર્યો તે મારો બેસ્ટ ઝેન માસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. સદીઓ સુધી આખું વિશ્વ જેને સેન્ચુરીનો બેસ્ટ હ્યુમન બિઈંગ તરીકે વોટ કરીને પસંદ કરે છે, ભલે અમે એને અમારી નોટ ઉપર છાપીને રાખી મૂક્યો હોય તો પણ એવા મોહનદાસ કરમચંદ ગાંધી. સાહેબ, બાપુએ જ્યારે એમ કહ્યું કે ક્યારેય આ ઝેન માસ્ટરોને સમજવાનો પ્રયત્ન નહીં કરો, નહીં સમજાય, ગાંધી ન જ સમજાય, કૃષ્ણ ન જ સમજાય, અને ન સમજાયની જ મજા છે સલાહ, સમજાઈ જાય તેથી મુશ્કેલી સર્જાઈ જાય. અને આ મહાત્મા ગાંધી જેની પાસે લુઈ પાશ્ચર આવ્યા ને એક અઠવાડિયું રહ્યા, એક નાનકડી પુસ્તિકા છે વાંચવા જેવી છે, લુઈ પાશ્ચર સાથે એક અઠવાડિયું ગાંધીનું, અક્ષર ભારતીનું પ્રકાશન છે, વાંચજો કોઈને મિત્રો રસ પડે તો. ત્યારે લુઈ પાશ્ચર આવે છે, સાયન્ટિસ્ટ છે, દૂરથી આવે છે, એને મારા કસ્ટમ્સ નહીં ફાવે એવી ખબર છે, એટલે બધા નીચે બેઠા હોય ત્યારે પહેલાં લુઈ પાશ્ચરને નીચે બેસવા દે અને પછી બાપુ જોવે કે હી ઇઝ અનકમ્ફર્ટેબલ, એટલે બાપુ ઇશારો કરે કે એને નાનું સ્ટૂલ આપો અને પછી એને ઊભા થઈને રિક્વેસ્ટ કરે, યુ કેન સિટ ઓવર, યુ વિલ નોટ બી કમ્ફર્ટેબલ સિટિંગ ઓન ધ ગ્રાઉન્ડ. હી વિલ એલાઉ ધ પર્સન ટુ ડૂ એઝ હી વિશીસ, બટ વન્સ હી ફીલ્સ દેટ ઇઝ નોટ કમ્ફર્ટેબલ હી વરીઝ અબાઉટ દેટ અનકમ્ફર્ટ. બાપુને બાફેલો કાંદો ખાવાની ટેવ હતી, બાફેલો કાંદો, અને એ બાફેલો કાંદો પણ લુઈ પાશ્ચરની થાળીમાં મૂક્યો અને મૂકીને પછી પહેલાં લુઈ પાશ્ચરને થયું કે શું છે બાફેલું, એટલે એ તોડવા ગયા, એટલે એણે કીધું કે ઇફ યુ ડોન્ટ ડૂ ઇટ, ઇટ્સ અ બોઇલ્ડ ઓનિયન, યુ મે નોટ લાઈક બટ આઈ ફીલ હેલ્થ માટે એ સારું છે, ખાવાની ટેવ પાડો, અઠવાડિયું રહેશો તો કદાચ ફાવી જશે. આ ગાંધી, અને જે ગાંધી એટલે એવા ગાંધી કે મને બાપુ અહીંની જ એક કથા, અને એ કથાને હું જ્યારે જાણું ત્યારે મને એમ થાય કે આ કથા બેઠી ગાંધીની કથા છે. એક વાઇઝ હોલી પર્સન અહીંયા ક્યોટોમાં રહે અને હોલી પર્સનને જોવા માટે બધા લોકો વિઝિટર જાય, એમાં એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુઃખી હતો, એટલે એને કોઈએ કહ્યું ઉપર એક હોલી પર્સન રહે છે, એ હોલી મેન ઇઝ દેર, ગો ધેર એન્ડ મીટ હિમ, હી વિલ સોલ્વ ઓલ પ્રોબ્લેમ્સ. એને કીધું બહુ ઊંચું છે તો ના, એટલી મહેનત કરવી પડશે, તમે જાઓ. અને એ ગયા એટલે એક માણસે એને સ્વાગત કર્યું, એટલે એણે કીધું આઈ વુડ લાઈક ટુ મીટ દેટ હોલી મેન, તો કે પ્લીઝ કમ ઓન, અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું કે હમણાં અહીંયા મને બેસાડશે, બેસાડવાને બદલે એમ કીધું હેવ યુ સીન ઓલ ધીઝ થિંગ્સ, તો યસ, લેટ અસ ગો હેડ. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પેલેસ જેવી મોટી જગ્યા, બધું ખાલી કશું જ નહીં. અને છેવટે બહારનું આવ્યું, ત્યાં એક્ઝિટ હતી, એક્ઝિટમાંથી બંને બહાર નીકળી ગયા. બહાર નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પહેલાં હાથ જોડ્યા, થેન્ક યુ વેરી મચ ફોર વિઝિટિંગ ધ પ્લેસ. પહેલાં માણસે કીધું આઈ વુડ લાઈક ટુ મીટ દેટ હોલી પર્સન, હજી હું એને મળ્યો નથી, મારે તેને મળવું છે. બાપુ એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દશઃ વાંચું. એવરી વન યુ મે મીટ ઇન લાઈફ ઇવન ઇફ દે એપિયર પ્લેન એન્ડ ઇનસિગ્નિફિકન્ટ, સી ઈચ ઓફ ધેમ એઝ અ વાઇઝ હોલી મેન. ઇફ યુ ડુ ધીસ ધેન વોટ એવર પ્રોબ્લેમ યુ બ્રોટ હિયર ટુડે વિલ બી સોલ્વડ. તમને જીવનમાં જે કોઈ મળે છે સાહેબ, ભલે ને એ તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે આની યાર શું વાત કરવી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પૂરા થઈ જશે. મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે સી કુમારપ્પા નામના આપણા એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને 3:30 વાગે એને મળવા આવ્યા અને 3:15 વાગે એણે એન્ટ્રી મારીને એણે ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કહ્યું મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે 3:30 વાગ્યાનો, મેસેજ આપો, હું આવી ગયો છું. એટલે પહેલાં એમ કહ્યું કે ગાંધીજીએ કહ્યું છે ને, તો હા તો એ આવી જશે 3:30, અને એ પાછું વાળવા લાગ્યો. પહેલાંને થોડું એમ લાગ્યું કે ઇઝ નિગ્લેક્ટિંગ મી. એણે ફરી વાર ઉઠીને કહ્યું ગો એન્ડ ગીવ અ મેસેજ ટુ ગાંધી ધેટ આઈ એમ હિયર. એટલે એણે પાછું થોડી વાર પછી કહ્યું કે ડોન્ટ વરી, ગાંધી આવી જશે.
હી સો પર્ટિક્યુલર વિલ બી દેર. 3:30 થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવરણો મૂકી મોઢા ઉપરનો રૂમાલ છોડી અને પછી અંદર ગયો અને પહેલાં કહ્યું આવો આપણે અંદર બેસીએ. એટલે એમણે કહ્યું આઈ વુડ લાઈક ટુ મીટ ગાંધી, એટલે કે મીટ આઈ એમ હિયર. મને એવું લાગે કે હી ઇઝ ધ હોલી મેન, હી ઇઝ ધ હોલી મેન ઓફ ક્યોટો, કે જેને શોધવા ગયો ને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈના કામમાં વ્યસ્ત હતો. આટલી સહજતા. એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે એની નિંદા કરી શકીએ પણ સાહેબ પેન્સિલ વગર એને નિંદર ના આવે. એટલો બધો જેને વિચિત્ર પુરુષ કહેવાય એવો આ વિચિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને પવિત્ર હોય એનો આપણને ખ્યાલ નથી આવતો. મિત્રો, મને વિચાર આવ્યો કે આ બધા લોકો તો જતા રહ્યા છે, કોને અત્યારે પકડવા. મને એવું લાગે છે કે ઝેન આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે. ક્યાંય શોધવાની જરૂરિયાત નથી. હું કોઈ એવી વાત કહેવા નથી માગતો પણ અહીંયા પહેલે દિવસે અમે આવીને બેઠા અને ડાઇનિંગ હોલની બહાર બેઠા હતા ત્યારે વન પર્સન કેમ ટુ મી એન્ડ માય વાઇફ એન્ડ ઇન્ટ્રોડ્યુસ, આર યુ ફ્રોમ ઇન્ડિયા? મેં કીધું યસ, યસ આઈ એમ ઓલ્સો ફ્રોમ ઇન્ડિયા. એને બહુ આનંદ થયો કે આ ઇન્ડિયન ઓરિજિનવાળા અત્યારે સીધા ઇન્ડિયનથી આવતા કોઈ લાગે છે. એટલે રાજી થયા. મેં તમે શું કરો છો અહીંયા? મને કે હું આઈ એમ અ ડિશ વોશર હિયર, હું અહીંયા ડિશ ધોવા આવ્યો છું. કેમ ડિશ ધોવા આવ્યા છો? તો કે બેઝિકલી આઈ એમ અ કુક, આઈ એમ અ કુક. એમની સાથે વાત કરી ત્યારે ખબર પડી 8 વર્ષથી જાપાનમાં છે, 8 વર્ષથી. અને છતાં એણે કીધું યસ આઈ એમ ઇન્ડિયન, આઈ એમ ઇન્ડિયન. જાપાનમાં 8 વર્ષથી છે છતાં પણ જે કહે છે કે આઈ એમ ઇન્ડિયન. કે હું બરોડા રહ્યો છું, અમદાવાદ રહ્યો છું, સુરત રહ્યો છું, હું દહેરાદૂનનો છું, 10 ધોરણ પાસ છું, એક દીકરો ને દીકરી છે, મારી પત્ની ત્યાં રહીને મુંબઈ રહીને એને ભણાવે છે પણ કુકિંગનું કામ મળતું નથી. એટલે મને એમ થયું કે કથા હોય અને કથામાં બાપુ પધારવાના હોય ત્યાં ડિશ વોશ કરવાનું કામ મળે તો એટલું સાનિધ્ય મળશે ને, એટલે હું જોડાઈ ગયો છું. અમારી વચ્ચે રોજ એ વ્યક્તિ અહીંયા હોય છે, ડાઇનિંગ હોલના સકુરા હોલની અંદર બેઠો છે. આટલી સહજતા. એને કહેવાની જરૂર નથી. આપણે ભારતીયો ફોરેન જઈએ ને પછી ડિશ વોશર હોઈએ ને તો બોલીએ નહીં. હું તો મોટેલ ચલાવું છું એટલે કોઈકની મોટેલમાં હું કપડાં ધોઉં છું, એવો શરૂઆતમાં થતો, હવે નથી થતો પણ પહેલો થતો, પણ મારી મોટેલ છે એટલી પોતાની મોટાઈ છે. પણ એને સામેથી ગયો આમાં ડિશ વોશર હિયર. તો આ આટલી સહજતા. એણે ઇન્ટ્રોડક્શન આપવાની જ જરૂર નહોતી પોતાની, અમે તો પૂછ્યું જ નહોતું, તેમ છતાં જેણે કહ્યું આ મારી વચ્ચે રહેલો એક નાનકડો સહજ પુરુષ. મિત્રો, બાપુ વિશે કાંઈ હું કહું તો બાપુને નહીં ગમે એની મને ખબર છે, એટલે બાપુ વિશે હું કહેતો નથી. પણ એમની સહજતાની વાત હું ચોક્કસ કર્યા વગર ન રહું. બાપુ તમારે ત્યાં આવીને બેસે, પછી એ લાંબો કાર્યક્રમ હોય, ટૂંકો કાર્યક્રમ હોય, ગોષ્ઠી હોય, તો આયોજક શ્રોતાઓ બધાના જીવ ઘડિયાળ ઉપર ને હવે જમવાનું શું થશે ને એના ઉપર હોય. એક જ માણસ સહજતાથી આવ્યો પછી નિરાંતે પલાઠી મારીને બેસતો હોય તેનું નામ મોરારી બાપુ. મારો અનુભવ છે. અનેક કાર્યક્રમો બાપુના યોજ્યા પછી હરીશ્ચંદ્રભાઈ એના સાક્ષી રહ્યા છે. એક વખત બાપુ તમારે આંગણે આવી ગયા પછી તમારે કોઈ ચિંતા નહીં કરો, વચ્ચેથી જવું છે કે કંઈ નહીં. અમે બંને, અમે તુષારભાઈને વિનોદ બેઠા બેઠા નોંધીએ છીએ કે એમની યાદશક્તિ એટલે કેટલી, કે રેફરન્સ કરે તો બરાબર પણ મૂળ રેફરન્સ કર્યો હોય એનાથી દૂર ચાલ્યા ગયા હોય, 1.25 કલાક સુધી બીજી વાતો કરી હોય અને આપણે ભૂલી જઈએ કે શું વાત કરી હતી, તો ફરી ફરીને 1.25 કલાકે બાપુ પાછા આવે કે ઓલી અગરબત્તીવાળો હતો ને. આપણને એમ થાય કે અગરબત્તી આજે નહીં પ્રગટે પણ એ પ્રગટાવે. આ વાત હું બે એટલા માટે લિંક કરું છું કે જે એકદમ સહજ છે એને કાંઈ યાદ નથી રાખવું પડતું, અંદરથી આવી જતું હોય છે સાહેબ. એમણે ગઈકાલે કહ્યું હતું કે આનંદ તો અંદરથી આવે છે. કોઈ કહે કે ફિલ્મની ગીત ન ગાવ તો કાંઈ નહીં, મને અંદરથી ઉગે છે. યુ કેન ફીલ દેટ ઇઝ એન્જોઈંગ સેઇંગ કથા ટુ અસ. આર યુ એગ્રી? યસ, દેટ ઇઝ ધ પોઈન્ટ. ઇટ ઇઝ નોટ અ રિચ્યુઅલ, ઇટ દેટ દેટ ઇઝ હિઝ જોય વોટ ઇઝ ડુઈંગ ડે બાય ડે. અને અમારી એક નાનકડી શાળાનો પ્રાથમિક શિક્ષક, પ્રાથમિક શિક્ષક, ઊંચો ઊઠે તો ક્યાં ઊઠે, સહજતાથી ઊઠે તો ક્યાં ઊઠે, એનો જવાબ આ છે. ફુગ્ગો ઉપર એટલા માટે નથી જતો કે ફુગ્ગાનો રંગ કાળો કે લાલ હોય છે, ફુગ્ગો ઉપર એટલા માટે જાય છે કે એની અંદર કઈ હવા ભરાઈ છે એના આધારે ફુગ્ગો આખો હવા ઉઠાવે છે. હું એવું માનું છું કે સહજતાની જે હવા
પૂજ્ય બાપુમાં ઉમેરાણી છે. આ વાત મેં છેલ્લે એટલા માટે કરી છે કે જેથી કરીને હું છેક રામકૃષ્ણ દેવથી લઈને આજના આપણી વચ્ચે રહેતા દિનેશ સિંહ નામના વ્યક્તિ સુધી આવીને મારી વાત પૂરી કરું. બાપુ, છેલ્લી વાત શ્રદ્ધાંજલિ રૂપે, શ્રદ્ધાંજલિ એટલા માટે કે હિરોશિમાનું આ 71મું વર્ષ છે. જોગાનુજોગ એ પણ ઓગસ્ટનો મહિનો હતો, 6 ઓગસ્ટ 1945, જ્યારે હિરોશિમા અને નાગાસાકી ઉપર બહુ વિનાશક એવો બોમ્બમારો થયો અને મહર્ષિના બહુ જ ચહિતા શિષ્ય સુંદરમની એક સુંદર રચના સાથે. આ એટલા માટે હું રજૂ કરું કે સુંદરમ જિંદગી છોડીને મહર્ષિના અનુયાયી બન્યા. આવે વ્યક્તિઓ તમને ક્યારેક કેવી રીતે મળી જાય ખબર ન પડે. જિંદગી કે હર કદમ પર ગીરે, નિદા ફાઝલીનો શેર, જિંદગી કે હર કદમ પર ગીરે મગર સીખા કેસે ગીરતું કો થામ લેતે હૈ. કોઈક સામે આંગળી દે ને આપણને થાય કે બચી ગયા ભાઈ, પણ આનું મૂલ્ય જીવતે જીવત સમજાય તો કામનું. દુનિયા જીસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય વો મિટ્ટી હૈ, ખો જાય વો સોના હૈ. ગયા પછી એમ થાય કે બધું હતું જ રૂપાળું, હોય ત્યારે કચકચ ચાલે. સુંદરમની એક સુંદર રચના હિરોશિમાની તે બાલિકાને. એટમ બોમ્બના વિસ્ફોટ પછી એક ભાંગેલી દિવાલ પર અંકિત થઈ રહેલી, નિશાળે જતા બૂટની છૂટી ગયેલી દોરી બાંધતી હે ગભરુ કન્યા, થથરે છે ભયથી તારી પ્રતિમા જોતા એટમ બોમ્બના ભંડારોના ચોકીદારો. કોણ થથરે છે? ચોકીદારો. ને પ્રેરે છે એ કરવા આપઘાત એટમ બોમ્બ ઝીકનાર વિમાનીને. હે નિષ્પાપ કન્યા, સંહારના કરાળ ખડક તરફ ધસી રહેલા જગતના રાષ્ટ્રોના વાણો માટેની તું છે ઝબુક ઝબુક થતી અમર દિવાદાંડી. તારી શહીદીમાંથી ફૂટે છે જગતના હૈયાના વેરાણ રણોને નવ પલ્લવિત કરતી મૈત્રી ને કરુણાની શાશ્વત સરવાણી. આજે 71 વર્ષે આપણે મૈત્રી અને કરુણાની સરવાણી આ સરસ મજાના ઝીલના અવાજ વચ્ચે માણવા માટે ભેગા થયા છીએ. હું આજના સમયનો અને આજની સંધ્યાનો આભાર અને અહોભાવ વ્યક્ત કરી વિરમું છું. નમસ્કાર. તંદુરસ્ત માણસો વીટી હોય છે, સ્વભાવે રમૂજી હોય છે. એવી રમૂજથી એમણે પ્રારંભ કર્યો, પણ એમની પાસે રહેલું વિચાર ભાથું જેણે આપણને સૌને ધ્યાનપૂર્વક સાંભળતા કર્યા અને છેલ્લે એ બેઠા ત્યારે આપણે બધા સૌ એની ચરવણા કરતા હતા. જે શબ્દો, જે વાક્યો એમણે કહ્યા, સરસ વિષય પર ભદ્રાયુભાઈ આપે વાત કરી. આજના બીજા વક્તા છે. ટાગોરને આપણે કોઈએ જોયા નથી, પણ ટાગોરને જોવા હોય તો એ કેવા હશે એનો આમ થોડો અંદાજ આવે. તુષાર શુક્લ કવિ છે. સુગમ સંગીતના કે સંગીત કાવ્યના ગાયકો એમની રચનાઓ હોંશે હોંશે ગાય છે, પણ તુષારભાઈ વર્ષો સુધી ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી સાથે સંકળાયેલા રહ્યા અને છેલ્લે રાજકોટ અને અમદાવાદના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનના એ ડિરેક્ટર, સ્ટેશન ડાયરેક્ટર તરીકે પછી નિવૃત્ત થયા. એમણે પણ સ્વેચ્છાએ આ છોડી દીધું. મુક્તપંખી છે જે જગ્યા એમને બાંધી રાખે, એમને પાલવ્યું નહીં.
તુષારભાઈની એક ત્રીજી પણ ઓળખાણ છે. આપણા ગુજરાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, ખાસ કરીને કવિતાના અને સંગીત કાવ્યના, એના એ ઉત્તમ સંયોજક છે. એમની પ્રસ્તુતિ પહેલા એક કૃતિને બહુ થોડા શબ્દોમાં ઉગાડી આપે અને લોકો સંગીત સાથે એ કાવ્યમાં રહેલું જે તત્વ છે એને પણ માણી શકે એવી કુશળતા, ગણતરી ન કરી શકાય એટલા કાર્યક્રમોનું સંયોજન એમણે કર્યું હશે. આ પહેલાં પણ બાપુના નિમંત્રણથી તુષારભાઈ નૈવાસા આવેલા અને ત્યારે એમણે કાવ્યપાઠ કરેલો. આજે એમને વક્તવ્ય આપવા માટે હું એ વિનંતી કરું છું અને પદરાયુભાઈને કહ્યું તેમ આપને પણ કહું કે વિષય નક્કી કર્યો હોય તો એ કહીને એ વિશે વાત કરવા વિનંતી છે. તુષાર શુક્લ. પ્રણામ બાપુ. હું તો ગીત કવિતા સાથે જોડાયેલો જણ છું, બહુ પ્રવચનો સાથે મારું કામ ઓછું પડે છે, પણ મારે જે કંઈ વાત કરવી હતી મને મનમાં એમ ઉગ્યું છે કે હું બાપુએ જે વાતો છેડી એમાં જ્યાં ક્યાંક મારી કવિતામાં મેં એ એ વાતને, એ મિજાજને, એ વિષયને, એ સંવેદનાને પકડી હોય તો એની વાત કરવી. બાપુએ આજે ભોળાનાથને પરણાવ્યા છે ત્યારે બહુ સુંદર એક વાક્ય બોલ્યા કે હિમાલય જે સૌથી અચલ અડગ છે એ પણ જ્યારે પિતા હોય ત્યારે કન્યા વિદાયની ક્ષણ એને માટે બહુ આકરી થઈ જાય. તો સંસારીઓની તો પરિસ્થિતિ કેવી થતી હશે? તો આ વિશે વર્ષોથી કહેવાયું છે, સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું ને સિદ્ધ ગુજરાતી કવિઓએ પણ ગાયું. મેં પણ એક નાનકડી કવિતા એ સંદર્ભમાં કહી છે કન્યા વિદાયની. એ આજે હિમાલયના જે મનની સ્થિતિ બાપુએ ઈશારામાં વ્યક્ત કરી છે એને મેં શબ્દમાં મૂકી છે. એ તો હિમાલય છે, પણ આપણે તો બધા સંસારી માતા પિતાઓ છીએ ને એમાં પણ જે પિતાઓ છે, પપ્પા છે, જે સામાન્યતઃ બહુ મુખર નથી, એના મનમાં શું થતું હશે? શરણાઈના સૂર મનને લઈ ચાલ્યા છે દૂર, હું તો આવીને ઊભો સ્મરણોના દેશમાં, તને જોઈ રહ્યો ઢીંગલીના વેશમાં. તારી પાપા પગલીમાં પપ્પાની દુનિયા આખી, પગલું માંડ્યું તે જ્યાં દીકરી હથેલી મેં ત્યાં રાખી. તારું મુખડું મલકે ત્યારે ઘર ઉપવન થઈ જતું, ને તારી આંખના આંસુમાં ઘર આખે આખું તણાતું. આજ એ આંસુ પૂર થઈને ઉમટ્યા છે ભરપૂર, હું તો આવીને ઊભો સ્મરણોના દેશમાં, તને જોઈ રહ્યો ઢીંગલીના વેશમાં. હજી તો તું ચાવી દેતી હતી દાદાની ઘડિયાળે, ને હજી તો તું ટહુકા કરતી હતી આપણા ઘરને માળે. હજી તો મારી આંગળી ઝાલી જાતી હતી નિશાળે, ને હજી તો મારી આંખો ઝાંપે ઊભી તને નિહાળે. નિશાળનો એ ઝાંપો દીકરી લાગતો તો બહુ ક્રૂર, હું તો આવીને ઊભો સ્મરણોના દેશમાં, તને જોઈ રહ્યો ઢીંગલીના વેશમાં. ને આંખ તણા આંસુને કવિઓ મોતી જેવું કહેતા, મોતી પણ મામૂલી લાગે એવા આંસુ વહેતા. કેમ કરીને ક્યારે દીકરી આટલી મોટી થઈ ગઈ? કેમ કરીને ક્યારે દીકરી આટલી મોટી થઈ ગઈ? ઝરણા જેવી દીકરી મારી નદી થઈને વહી ગઈ. કેમ કરીને ક્યારે દીકરી આટલી મોટી થઈ ગઈ? ઝરણા જેવી દીકરી મારી નદી થઈને વહી ગઈ. આજ આ આંસુ આંખમાં આવી મને કહે છે ઝૂર, હું તો આવીને ઊભો સ્મરણોના દેશમાં, તને જોઈ રહ્યો ઢીંગલીના વેશમાં. એ આ
જે ડિંગલીઓને આપણે પરણાવીને મોકલીએ છીએ, પછી એ જે એનું જીવન શરૂ થાય છે. બાપુએ આજે જે મેં એક વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો હતો, એનો ઉલ્લેખ કર્યો એક ચકાચકીનો. આપણે બધા જ જે પહેલી બાળ વાર્તા સાંભળીએ છીએ, એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. એ વખતે જે આ વાર્તા આપણને કીધી એ બાળ વાર્તા તરીકે જ આપણે સાંભળી હતી, પણ જે લોકોએ આ નક્કી કર્યું હશે પહેલી બાળ વાર્તા રૂપે આ સંભળાવું, એ લોકોએ ખૂબ વિચાર્યું હશે. આપણને કદાચ ખ્યાલ નહીં આવ્યો એ વખતે. ચકો ને ચકી બંને જણા પ્રયત્ન કરે છે. આ વ્યવસ્થામાં ક્યાંય એકબીજાની સમકક્ષ થવાના સંઘર્ષો ન હોવા જોઈએ એનો ઇશારો બહુ પહેલાં જ થઈ ગયેલો છે. ચકો પણ ઉડે છે અને લઈ આવે છે એક દાણો, ચકી પણ ઉડે છે અને એક દાણો લઈ આવે છે, આ ચોખાનો લાવે છે, આ મગનો લાવે છે, અને બંને ભેગા થઈને ખીચડી બનાવે છે. બીજું કંઈ બનાવી શક્યા હોત, પણ ખીચડી કેમ બનાવે છે? ખીચડી સૌથી સુપાચ્ય છે, એટલે બંને જણા ભેગા થઈને જે સરળતાથી બંનેને અનુકૂળ થઈ શકે એવી આ ખીચડી બનાવે છે. અહીં સુધી બંને એફર્ટમાં સાથે છે. પછી ચકી પાણી ભરવા માટે જાય છે અને ચકાના મનમાં એક વિચાર આવે છે કે હું એકલો આ ખાઈ જાઉં તો. બસ ચકાને જ્યારે જ્યારે આવો વિચાર આવ્યો છે ત્યારે ત્યારે વાર્તાઓમાં કાળિયા કૂતરાઓ એન્ટર થયા છે. વાત આટલી જ હતી, આપણે ત્યારે સાંભળવાની સમજવાની હતી, પણ હવે પેલું પ્રકૃતિ સાથેનો અનુબંધ ઓછો થઈ ગયો એટલે ચકાચકી પણ હવે તો નથી જોવા મળતા. અમદાવાદમાં એમ તો હવે સ્પેરો ડે ઉજવવા પડે છે અને તોય ચકલીઓ આવતી નથી. અને પહેલાં કેટલી સહેલાઈથી આવી શકતી હતી. પહેલાં તો ઘરમાં એમને આવવા માટેના રસ્તા હતા, મોકળાશ હતી. હવે એના મોડર્ન આર્કિટેક્ચરમાં તો એવી રીતે બનાવે છે કે આવી જ ના શકે અંદર, અને આવે અંદર તો પણ શું કરે એ પણ પ્રશ્ન ઊભો થાય એવી હવે અંદરની વ્યવસ્થા છે. પહેલા તો દાદા દાદીના ફોટા રહેતા હતા ભીત ઉપર, એની પાછળ એ માળો બાંધતા બેઉ જણા. એ પણ કેવી સુંદર રીતે માળતા, ચકો અને ચકી બંને ઉડી ઉડીને તણખલા લાવતા હતા. એમના માળામાં બંનેની પસંદગીના તણખલા છે, એટલે એ લોકોએ ગ્રહ શાંતિ કે ગૃહ શાંતિની જરૂર નથી પડતી. આપણે વાસ્તુ પૂજન કરીએ છીએ ને છતાં અનુકૂળ નથી થતો. પતિ પત્ની બેઠા હોય ને ઘરની દિવાલોને રંગ કરાવવાનો હોય તો પેલો શેડ કાર્ડ લઈને આવે, ઉત્તર ભારતનો રંગ કરનારો અભણ ભાઈઓ, એની સામે હસબન્ડ વાઈફ વ્હાઈટ ને ઓફ વ્હાઈટ વિશે ઝઘડો કરે છે. અરે જે રંગો વિશે લડે છે એ જિંદગીના ઉમંગો કેવી રીતે ઘરમાં ઊભા કરશે? એ ચકાચકીને માળો બાંધવાની અનુકૂળતા હતી દાદા દાદીના ફોટોગ્રાફની પાછળ. આપણી દાદા દાદીને જ રહેવાના દીધા ફોટા જે ઘર. હવે તો મકાનોની અમે મોટા ઘરોમાં ને આપ સૌ પણ સંપન્ન પરિવારો છો એટલે જાણો છો કે હવે આપણું મકાન કે આપણું ઘર એ આપણું નથી હોતું, એ પહેલાં આર્કિટેક્ટનું હોય છે, પછી ઇન્ટિરિયર ડિઝાઇનરનું હોય છે. એ જે નક્કી કરે એ પ્રમાણે બધું એમાં થાય. અને આ ઇન્ટિરિયર ડિઝાઇનર આવીને જે પહેલું ખસેડે છે ને એ આ દાદા દાદીના ફોટા જ ખસેડે. એ કહે છે કે આ આ દિવાલ સાથે મેચ નથી થતા. હવે પોતાના માળામાં એ મેચ ન થાય, અરે આને માટે દિવાલ ફેરવવાની હોય, દાદાને ફેરવવાના હોય. જેને ઘેર જીવતા છે એ પણ કેવું કરે છે? હવે તો રાખતા જ નથી આમ તો, એટલે પોતપોતાના કારણો હશે પણ અનુકૂળતા નથી રહેતી એમના એમની સાથે હવે. અને વડીલોને એમની સાથેનું અનુકૂલન શીખવું જોઈએ, એ શીખી નથી શકતા, એટલે સંઘર્ષ હશે કારણ ગમે તે હોય. પણ એમને ખસેડતા ખસેડતા ડ્રોઈંગ રૂમથી જે હવે સ્ટોર રૂમ સુધી મોકલે છે પરિવારોમાં, અસલ તો ડ્રોઈંગ રૂમમાં દાદા હિંચકા પર બેઠા હોય અને ઘરના દરેક સભ્યની એન્ટ્રી એક્ઝિટ વખતે હાજરીપત્રકમાં નોટ કરાવવું પડે અને દાદા પૂછે. દાદા તો એટલા બધા પ્રભાવશાળી હોય, પાડોશીના છોકરાને પૂછે કે પાડોશીની દીકરીને પૂછે ક્યાં ગઈ હતી, કેમ મોડું થયું, તો ઘરનાને તો પૂછે જ અને જવાબ આપવો પડે. હવે એમને છેક સ્ટોર રૂમ સુધી મોકલ્યા છે. હવે એમની જરૂર ત્યારે જ પડે છે જ્યારે ઘરે આપણે દીકરી કૂકને દેવાની હોય, કારણ કે આપણી પ્રતિષ્ઠાથી તો કોઈ લે એવું છે નહીં, એટલી તો એમને જ બોલાવવા પડે બહાર. એટલે પછી જડી ઝૂપટીને પાછા લાવીને આગલા ડ્રોઈંગ રૂમમાં એ દિવસે એમને બેસાડે, કારણ કે પેલી પાર્ટી આવે એ વાત કરે એ બે પેઢીઓના ત્રણ પેઢીઓના રેફરન્સ કાઢે. આ મા બાપને તો ખબર જ નથી, એ તો પેલા દાદા દાદીને ખબર છે. એને ખબર પડે કે બીજી પેઢી આના ઘરમાં એક જણનું થોડુંક માનસિક પ્રશ્ન હતો, આમાં ગાંઠપણનું પાછું હેરિડિટરી હોય, જોવું પડે. હવે આપણને ખબર નથી પણ દાદાની ત્યાં જરૂર પડે. આવા આવા સંબંધો જે હતા એને કારણે સમાજ જીવન ઉજળો હતો, એ બધું ઓછું થવા માંડ્યું છે.
અને એટલે ઘણા બધા સંઘર્ષો ઊભા થયા. આ દાદા દાદી એ એવા બફર્સ હતા ઘરમાં, પતિ પત્નીના સંઘર્ષો ઘણા બધા ટળી જતા હતા એમની હાજરીને કારણે. કેટલીક વખત એમની હાજરીને કારણે ખુલ્લીને લડી નહોતું શકાતું, અને કેટલીક વખત લડવા માટેના કારણોના સરળ ઉકેલ એ લોકો આપી દેતા હતા. એટલે આજે દાંપત્ય જીવન છે, બાપુએ સવારનો સરસ પ્રયોગ કર્યો કે શિવને પાર્વતીને મારે આજે પરણાવવા છે, કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ આ બે જણા પરણવા તો જોઈએ. અને કેટલી અદ્ભુત વાત છે કે અંતે આ શ્રદ્ધા અને વિશ્વાસનો સંબંધ છે, આ ટુગેધરનેસ, સંગાથે સુખ શોધવાની પ્રવૃત્તિ છે દાંપત્ય. તો પ્રશ્ન ત્યાં જ ઊભો થાય છે, આ વિશ્વાસ નથી ટકતો. પંખા દરેક નગરમાં જેમ ત્રણેક જાતના પંખા આવે, એક આપણે બાપુ ટેબલ ફેન આવે, અસલ ગામડામાં ટેબલ ફેનનો મહિમા, જે થોડોક સંપન્ન માણસ હોય ટેબલ ફેન લાવે, ત્યાં સરસ ડ્રોઈંગ રૂમમાં આમ તરત ભરત ભરેલા પેલા ટેબલ ક્લોથની ઉપર મૂક્યો હોય ને આમ ધીમો ધીમો ફરે ને વડીલ આમ સામે બેઠા હોય. ટેબલ ફેન જેમણે ઉપયોગમાં લીધો છે એમને ખબર છે કે ફેન આમ ફરે ને એમ તમારે ડોકું આમ ના કરવાનું હોય, તમારે સ્થિર જ રહેવાનું હોય, ફેન ફરતો ફરતો તમારા તરફ આવે. કેટલાક લોકો દાંપત્યમાં ટેબલ ફેન જેવું દાંપત્ય જીવતા હોય છે, જે બેન જેમ જેમ જાય એમ ભાઈનો ચહેરો આમ ખસે, પછી આમ ખસે, આમાં તો મિજાગરા ઢીલા થઈ જાય ભલામણ. આમાં તમે સ્થિર રહ્યો તો તમારી તરફ પવન આવે જ, પંખો ફરીને તમારી તરફ આવે, એટલો એટલી એટલો વિશ્વાસ રાખવાનો છે. કેટલાકના દાંપત્યો એક્ઝોસ્ટ ફેન જેવા હોય છે, તમે જેટલી વાર મળો એ ભીતરના બખાડા બહાર ફેંકતા હોય, આપણને દજાડે એમને મળવાથી. કેટલાકના સીલિંગ ફેન જેવા હોય છે, સીલિંગ ફેન ઉપર ફરે તો તમારે નજર ઊંચકીને આમ જોયા ના કરવું પડે ફરે છે કે નહીં, હવા આવ્યા જ કરે, તમને ખબર પડે કે છે. સ્નેહ પણ દાંપત્યમાં એવો છે, એ હોય એને વારંવાર ચેક ન કર્યા કરવાનો હોય કે છે કે નહીં, છે કે નહીં. તો જે જે ઉતાવળ થાય છે, વ્યક્તિત્વ તો ઈશ્વરે એવા નિર્માણ કર્યા છે જુદી જુદી જાતના, એ બધા નહીં સાથે રહીને સંસાર ઉજળો લાગે છે, બધા એક સરખા હોત તો બહુ મોનોટોનસ લાગે. એટલે જે છે એ વૈવિધ્યને આનંદવાનું છે, અને બાપુએ કીધું એવું સહજ સ્વીકાર છે, એ જોઈએ. પણ એ કોક આપણને શીખવે ત્યારે થાય છે. તો આ દાંપત્ય આમ તો કોળિયા છેલ્લા ક્યારે ભરાવ્યા હશે, એ તો તમારે તો આજે લગ્નની વર્ષગાંઠ છે એટલે વર્ષો પહેલાં ભરાવ્યા હશે તો આજે યાદ કરવા જેવું છે. પણ લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે, એમાં પહેલાં પતિ ભરાવે છે. અને આ કોળિયા ભારતીય પરંપરામાં જે ભરાવાય છે ત્યારે જે શ્લોક બોલાય છે તે એમ કહે છે કે આ પ્રત્યેક કોળીએ જે અદ્વૈત સિદ્ધ કરવાનું છે તે શેનું છે, એમાં પહેલાં પ્રાણ સાથે પ્રાણનું છે, પછી મજ્જા સાથે મજ્જાનું છે, પછી અસ્થિ સાથે અસ્થિનું છે, અને છેલ્લે ત્વચા સાથે ત્વચાનું છે. ભારતીય પરંપરા દાંપત્યમાં પહેલાં પ્રાણના એકત્વનો મહિમા કરે છે, ત્વચાનો પછી કરે છે. હવે અટક્યું છે ત્વચા ઉપર જ, સુપરફ્લ્યુઅસ થઈ જ, બહારથી અંદર તરફની યાત્રા જ નથી, આ તો ભીતરથી બહાર તરફ દાંપત્યને આનંદતા આનંદતા આગળ જવાનું છે. એવા આ સમયમાં જ્યાં આ ક્રાઇસિસ જીવાતા જીવાતા થાય છે ત્યાં શું કરવું જોઈએ, તો કોની પાસેથી શીખી શકાય કે ઉત્તમ દાંપત્ય શું છે, એ સંદર્ભમાં મને થયું કે એક કવિતા આ દાદા દાદીને નામ કરવા જેવી છે કે જોઈ દાદાને દાદીનું વ્હાલ, મારા મનમાં જાગ્યા તા સવાલ, હોળી ધૂળેટીને કેટલી છે વાર, તોય બેઉ ઉડાડે ગુલાલ. દાદાને જોવા હોય ટીવીમાં ન્યૂઝ, અને દાદીને મનગમતી સિરિયલ. દાદાને જોવા હોય ટીવીમાં ન્યૂઝ, ને દાદીને મનગમતી સિરિયલ, ટીવી છે એક ને જોનારા બે, છતાં સમજીને કાઢ્યો છે હલ. જુએ છે એક ત્યારે બીજું સૂઈ જાય, કોઈ ખીજે નહીં બેઉ ખુશહાલ. ને દાદાનો ગુસ્સો હો સાથ મેં આકાશ, ત્યારે દાદીમાં પેસે પાતાળ. ને દાદી રિસાઈ જાય લઈ લે અબોલા, ત્યારે દાદા મનાવે હેતાળ. બેઉ જણ જાણે છે કઈ રીતે રમવું તે, એક બને તીર બીજું ઢાલ. દાદાજી કોઈ દિવસ ભૂલી ન જાય, જૂની ઘડિયાળે ચાવી દેવાનું. દાદાજી કોઈ દિવસ ભૂલી ન જાય, જૂની ઘડિયાળે ચાવી દેવાનું. ને વહેલા ઉઠીને રોજ દાદીમાં ફાડે છે જૂનું તારીખિયાનું પાનું. જીવે ગઈકાલને જુએ મહાકાલને, જીવે ગઈકાલને જુએ મહાકાલને, જીવતરની કેવી કમાલ.
અને ઝાલીને હાથ બેઉ રસ્તો ઓળંગે અને અળગા ન થાય સહેજે એકે. આપણે તો જે ચોરી દરમિયાન હાથ પકડ્યો તે જ, પછી તો રોડ ક્રોસ કરતા પણ પકડે તો એમ ધીરે ધીરે સેરવી લે કે કોક જોવે ને સોસાયટીમાં સારું નહીં લાગે. એટલે એટલી બધી રિઝર્વ અથવા તો પોતાનું ભીતરનું અણગમો હશે ગમે તે હોય, પણ આ ઉંમરે આવે છે પછી પાછો બધો જ પ્રેમ બે કાંઠે થઈ જાય છે. કે ઝાલીને હાથ બેઉ રસ્તો ઓળંગે ને અળગા ન થાય સહેજે એકે, ચાલતા જુઓ તો તમને આવે ન ખ્યાલ આમાં ચાલે છે કોણ કોને ટેકે. ચાલતા જુઓ તો તમને આવે ન ખ્યાલ આમાં ચાલે છે કોણ કોને ટેકે, આગેથી જુઓ તો ડગમગતા લાગે ને ભીતરથી મનગમતી ચાલ. આ દાદા દાદી પાસેથી આપણે આ શીખવાનું છે ટુગેધરનેસ. આપણે નાના નાના વાતોમાં જે ઉશ્કેરાટો ને જંપાહો કરતા રહીએ છીએ. દાદા દાદી વેલેન્ટાઇન ડે ઉજવતા નથી, પણ દાદા મંદિરે જાય ત્યારે પાછા આવતા બા માટે બાની દવા લઈ આવે છે અને બા ત્યાં સુધીમાં મસાલાવાળી ચા બનાવી રાખે. પછી દાદા આવીને હિંચકે ગોઠવાય એટલે બા ચા આપે ને દાદા એમને વાની દવા આપે. બા ધીરે રહીને ઉંબર પર બેઠા બેઠા ગોઠણ પર વાલની દવા ઘસતા હોય ને દાદા સબડકો તાણીને ચા પીવે. આ લોકો એકબીજાને વેલેન્ટાઇન ડેનું થેન્ક યુ લવ યુ ને કંઈ કરતા નથી. આપણે વેલેન્ટાઇન ડે યાદ રાખવો પડે છે. આ લોકો વેલેન્ટાઇન વર્ષો ઉજવી નાખે. તો કેટલું મુખર થવું, પણ મુખર થવાની આવશ્યકતા તો છે જ છે. એટલે મારી વાતને મારે એક કવિતા સાથે મૂકવી છે કે જેના વિશે આખી આ સહજતાના સંદર્ભમાં અને બાપુજી રોજ કહે છે ક્ષણને જીવી લેવાની વાત. જે ચૂકાઈ જાય છે, જે સમય વીતી જાય છે, એ પાછો નથી આવતો. પછી ગમે એટલો વસવસો કરો કે ગમે એટલો પ્રયત્ન કરો, જીવતા જીવતા જે થઈ જાય છે આપણા બધાના હાથે, એના મેં ત્રણ એક દ્રશ્યો ઊભા કરવાનો પ્રયત્ન કર્યો છે. જીવન વીતી ગયું શીખતા કે શું ઝાલું ને શું છોડું. જીવન વીતી ગયું શીખતા કે શું ઝાલું ને શું છોડું, કરું છું હું કદી મોડું કદી થઈ જાય છે મોડું. કરું છું હું કદી મોડું કદી થઈ જાય છે મોડું. પહેલું દ્રશ્ય એ પિતા અને પુત્રનું છે. આપણે બધું જ બધા જ એમ કહીએ જ છીએ કે આ બધું જે કંઈ દોડધામ કરીએ છીએ બાળકો માટે જ કરીએ છીએ, પણ કદી બાળકને પૂછ્યું નથી તારે ખરેખર શું જોઈએ છે અમારી પાસેથી. રમત કેવી આ સંતા કુકડીની બેઉ જણ રમતા, રહેતા એક ઘરમાં તોય ના મન ભાવતું મળતા. હતી જ્યાં શોધતી આંખો, રહ્યો હું ત્યારે ગેરહાજર, બની તી હાજરી રિપોર્ટ કાર્ડે માત્ર હસ્તાક્ષર. હવે એ નામની પાછળ હું મારા નામને જોડું, કરું છું હું કદી મોડું કદી થઈ જાય છે મોડું. હતી મનગમતી સુખડી તો ટિફિનમાં પણ ઘણી વારે, હતી મનગમતી સુખડી તો ટિફિનમાં પણ ઘણી વારે, અને મેં થેન્ક્સ કહેવા ફોન પણ ઉપાડ્યો તો ત્યારે. પરંતુ ત્યાં વળી મિત્રોની વાતે વાત વિસરાઈ, હતી કહેવાની જ્યારે ત્યારે ના એ વાત કહેવાઈ. હવે આ મૌનની સાંકળ કયા શબ્દો વડે તોડું, કરું છું હું કદી મોડું કદી થઈ જાય છે મોડું. ન સાંજે બાંકડે બેઠા વડીલની પાસમાં જઈને, કરચલી હેતથી ચૂમી હથેલી હાથમાં લઈને, ઘડી પર પાસે બેસી કેમ છો એવું નથી પૂછું, એ કોરી આંખના ખૂણેથી મેં આંસુ નથી લૂછું, એ ખાલી બાંકડો જોઉં છું તો સમજાય છે થોડું, કરું છું હું કદી મોડું કદી થઈ જાય છે મોડું. જીવનની દોડધામો ને ઉધામા ને અજંપાઓ, સતત દોડાવતા સોનેરી હરણાશા સપનાઓ, હવે સમજાય છે આજે કે શું કરવું તું ગઈકાલે. હવે સમજાય છે આજે કે શું કરવું તું ગઈકાલે. સમયની રેત સરતી મુઠ્ઠીમાં કોઈ કઈ રીતે ઝાલે, જે છૂટ્યું હાથથી એને પકડવા વ્યર્થ હું દોડું, કરું છું હું કદી મોડું કદી થઈ જાય છે મોડું. અને છેલ્લે જેમ ભાઈએ મને આવતા મેં એક લાગણી એવી પ્રગટ કરી હતી કે તમે ફરવા જાઓ અને ફરીને પછી એ સ્થળ વિશે વાત કરો. એમ બાપુની ઈચ્છા છે કે આપણે આવું કંઈ સંગોષ્ઠી કરીએ તો દરેક જણ કંઈ કંઈ બોલે. ફરવા જઈને ફરવા વિશે વાત કરવાને બદલે મને તો અહીંયા બેઠા બેઠા જ જે વિચાર આવ્યો તે આ છે. અને ખાસ એ બાપુ તમને કે જો કહી શકું કશું
તો હું આ સ્થળ વિશે કહું, પરંતુ કઈ રીતે કશું હું આ પળ વિશે કહું? જો કહી શકું કશું તો હું આ સ્થળ વિશે કહું, પરંતુ કઈ રીતે કશું હું આ પળ વિશે કહું? થોડું ઘણું આ આંખની ઝલમલ વિશે કહું, થોડું ઘણું આ આંખની ઝલમલ વિશે કહું, શું ભીતરે જે થાય એ ઝળહળ વિશે કહું. ભૂલીને મૂળ અહીં સૌ, ભૂલીને મૂળને અહીં સૌ, ભૂલીને મૂળ અહીં સૌ ફળને શોધતા શોધે છે તળને, એને શું હું અતળ વિશે કહું? ને જેમની સીમિત સફર માત્ર હોઠલગ, એને હું શું ચાતકને વર્ષા જળ વિશે કહું? જે બદ્ધ નહીં પણ બુદ્ધ છે એની સમક્ષ છું, જે બદ્ધ નહીં પણ બુદ્ધ છે એની સમક્ષ છું. જન્માંતરોના તૂટતા પડળ વિશે કહું, ને 52ની 12 જઈ ઊભો મલક્યા કરે છે એ, 52ની 12 જઈ ઊભો મલક્યા કરે છે એ, ત્યાં શું લઈ કલમને હું કાગળ વિશે લખું? ને ખુલી રહ્યા છે બંધનો, ખીલી રહ્યો છું હું, ખુલી રહ્યા છે બંધનો, ખીલી રહ્યો છું હું. સહસ્ર પાંખડીના એ કમળ વિશે કહું, ને હું મૌનમાં મહેક્યા કરું એવી ક્ષણોમાં છું, હું મૌનમાં મહેક્યા કરું એવી ક્ષણોમાં છું. પૂરા થયેલા શબ્દના અંજળ વિશે કહું. કવિ શાર શુક્લે કવિતાના માધ્યમે ચકાચકીની વાત કહી, દાદા દાદીની વાત કહી, શ્રદ્ધા વિશ્વાસ એટલે કે જે વિશ્વનું સર્વશ્રેષ્ઠ દંપતી છે એવા શિવ પાર્વતીના સંદર્ભે વાત કરી, અને છેલ્લે એમણે ક્ષણનો મહિમા ગાયો. ગૃહ માંગલ્યની ખૂબ સરસ એમની કહેવાની મૃદુ રીતે બધી વાતો આપણને એમણે કરી. તુષારભાઈના વક્તવ્ય પછી આજના ત્રીજા વક્તા છે કવિ વિનોદ જોશી. કવિ છે રમેશ પારેખ અને અનિલ જોશી જેવા ગીત કવિઓ પછી, જેમણે પોતાનું નામ એ ઉફરું રાખ્યું ઉત્તમ ગુજરાતના ગીત કવિ તરીકે આપણે સૌ એમને ઓળખીએ છીએ. વ્યવસાયે એ શિક્ષક છે. કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ છે. ગત વર્ષે પૂજ્ય બાપુના હસ્તે અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એમને ગુજરાતી કવિ તરીકેનો ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો. કવિતામાં એમણે ગીત કવિતાઓના સંગ્રહો આપ્યા છે, પણ એ સિવાય ખંડ કાવ્યો તુંડિલ તુંડિકા અને શિખંડી જેવા ખંડકાવ્યો એમણે આપ્યા છે. બાપુની હાજરીમાં એક વાત અહીં મૂકું, જે આમ તો એને પ્રેરણા માટે હું આ વાત મૂકું છું. બાપુએ એક પ્રલંબ કાવ્ય સૈરંધ્રી એ લખવા માટે એને એક વર્ષની અત્યારે રજા પર છે. આપણે સૌ ઈચ્છીએ કે એક વર્ષ દરમિયાન એ સૈરંધ્રી કાવ્ય પૂરું કરે.
સૌરાષ્ટ્ર ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ એણે સેવા આપી છે. ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ વિવેચક તરીકે પણ એના ઘણા બધા પુસ્તકો ઉપલબ્ધ છે. પૂજ્ય બાપુની પ્રેરણાથી એમના માર્ગદર્શનમાં ચાલતા અસ્મિતા પર્વમાં એ મારી સાથે સક્રિય છે અને અસ્મિતા પર્વથી તો તમે સૌ પરિચિત છો. એમાં અનેકવાર તમે એના વક્તવ્યો અને એનું સંયોજન એ સાંભળ્યું છે. કવિ વિનોદ જોશી. નમસ્કાર. બાપુએ એકવાર કોઈ કથામાં એવું કહેલું કે લાઇટ બંધ કરવી હોય અને આપણે સ્વિચ બંધ કરીએ તો લાઇટ બંધ થઈ જાય, પણ પંખો બંધ કરવો હોય અને સ્વિચ બંધ કરીએ ત્યારે પંખો તરત બંધ નથી થતો, એ ચાલ્યા કરે છે. બાપુને સાંભળીએ છીએ પછી આમ તો સ્વિચ બંધ કરવાનું મન જ નથી થતું, પણ એ બંધ કરીએ તોય પેલા પંખાની જેમ એ સતત ચિત્તમાં ચાલ્યા કરે છે. ને એમ આજે મારે જે વાત કરવાની બને છે એ એ પંખો ફરતો હોય અને એના આંદોલનોમાં એના વર્તુળોમાં ચિત્તમાં જે કંઈ પડઘાતું હોય પ્રસરતું હોય એના પ્રત્યાઘાત રૂપે એની પ્રતિક્રિયા રૂપે મારે કહેવાનું છે. હું સાંભળું છું આ દિવસોમાં કે બાપુ સહજ શબ્દનો અને સિદ્ધાંત શબ્દનો ઉપયોગ એમના વક્તવ્યમાં કરે છે. બંને શબ્દ અલગ છે, અલાયદા છે ને સાથે પ્રયોજી શકાય એવા નથી. સહજ સિદ્ધાંત એ પરસ્પર વિરોધી છે, એમાં વધતો વ્યાઘાત છે. જે સહજ છે એને સિદ્ધાંત ન હોય અને જે સિદ્ધાંત છે એ કદી સહજ ન હોય. આપણે આપણા વર્તન વિજ્ઞાનને તપાસીએ ત્યારે, આપણા વિચારને તપાસીએ ત્યારે, આપણી ગતિવિધિઓને તપાસીએ ત્યારે આપણને એવું સમજાય છે કે આ બધું આપણે ગોઠવેલું છે, પ્રયોજેલું છે, મેનેજ કરેલું છે, એને ફેરવી શકાય છે, એને બદલી શકાય છે, એના રૂપમાં એના પ્રવર્તનમાં આપણી ઈચ્છા પ્રમાણે આપણે ફેરફાર કરી શકીએ છીએ. મેં કહ્યું કે કદ પ્રમાણે વક્તાઓ બોલશે એમાં એક સહજ વિનોદી ઉદ્ગાર તો હતો જ, અને મારા બંને સાથી વક્તાઓનું ઔદાર્ય પણ હતું, પણ આ એક વર્તન વિજ્ઞાન છે. મને એમ લાગ્યું કે પહેલાં ભદ્રાયુભાઈ બોલે તો હું એમાંથી કંઈક પામું, પછી તુષાર બોલે અને એમાંથી કંઈક પામું, અને પછી મારી વાત મૂકવી મને સરળ પડે, મારી આ ગરજે હું છેલ્લો રહ્યો. અને મને એ સમજાતું ગયું કે બંનેની વાતમાં આપણું જે આ આખું એક્સટર્નલ વર્લ્ડ છે, આપણી આપણું જે બહિર જગત છે એના કેટકેટલા સંકેતો આવ્યા. હવે હું એને આ સહજ સાથે જ્યારે જોડું ત્યારે મને એક સવાલ થાય છે, મને એક પ્રશ્ન થાય છે કે આ મારો હાથ હલે ચલે છે કે મારો ચહેરો આમથી તેમ ફરે છે ત્યારે
એ સહજ રીતે ફરે છે કે મારું વર્તન એને આમથી તેમ કરે છે? અને તરત મને બે શબ્દ મળે છે. એક શબ્દ છે ભાવ અને બીજો શબ્દ છે વૃત્તિ. શાસ્ત્રકારોએ આ શબ્દોની બહુ ચર્ચા કરી છે અને એમ કહ્યું છે કે જે ભાવ છે એની પ્રતીતિ આપણા સિવાય કોઈને થતી નથી. એટલે કે મારો ભાવ હું જ અનુભવું, તુષારનો ભાવ તુષાર જ અનુભવે, અને એનો ભાવ હું ન અનુભવી શકું, મારો ભાવ હું ન અનુભવી શકું. પણ મારો ભાવ મારે એને સમજાવવો હોય, કહેવો હોય, વ્યક્ત કરવો હોય તો મારે ભાષાની જરૂર પડે, મારે વર્તનની જરૂર પડે. અને આ જે વર્તન છે એ વૃત્તિમાંથી પ્રગટ થાય છે. મારી સામે પડેલું એક સફરજન છે અને મને ભૂખ લાગી છે તો મારી ભૂખ, મારી બુભુક્ષા એ મારી અંદર પ્રગટેલું મારું પોતાનું એક આંતરચિત્ત છે, આંતરમન છે, આંતરસમજ છે. પણ બહાર પડેલું જે સફરજન છે એ મારી ભૂખને ઉશ્કેરે છે, બહાર પ્રગટ કરે છે અને પછી મારું વર્તન એમાં હું આરોપું છું. મારી વાત થોડીક કદાચ અઘરી બનવા જઈ રહી છે પણ એ થોડું ધ્યાન માગે છે. આપણી અંદર જો સૌથી સહજ કંઈ હોય તો એ ભાવ છે, એથી ઇતર અન્ય કશું નથી. અને એટલે જ્યારે જ્યારે આપણે એ ભાવમાં પ્રવેશીએ છીએ ત્યારે જ આપણને આપણી સહજતા, જે વૃત્તિ મુક્ત છે, જે વર્તન મુક્ત છે, એનો અનુભવ થાય છે, એની પ્રતીતિ થાય છે. કણવ ઋષિ અને શકુંતલા એ બંને વચ્ચેનો સંબંધ જે છે, એક પાલક પિતા છે અને એક પાલ્ય પુત્રી છે, એ વિદાયનો જે પ્રસંગ છે એમાં સામે શકુંતલા છે અને એ વિદાય લઈ રહી છે, એ બહારની ઘટના છે. પણ અંદર રહેલો જે વત્સલ એવો ભાવ છે એ આ બહારની એક ઘટનાને પોતાની અંદર પ્રવેશવા દે છે અને એમાંથી એક વર્તન પ્રગટે છે. એટલે આ પ્રગટીકરણ જે છે એ ભાવનું પ્રગટીકરણ છે પણ વર્તનમાં એનો વિકાસ થયેલો છે. હું જે બોલું છું એ મારી ભાષા છે, એ કખ ગઘ કે કક્કો બારાક્ષરીમાં બંધાયેલી છે. આ હું જે બોલું છું એ ભાવ નથી પણ મારી અંદર જે કંઈ રહેલું છે એને વ્યક્ત કરવા માટેનું મારું આ એક વર્તન છે. આ વર્તનમાં પેલો ભાવ પ્રગટ થાય છે. આપણે બધા જ પોતપોતાના ભાવ લઈને બેઠા છીએ. કાલિદાસે શાકુંતલમાં આ ભાવ શબ્દને લઈને એક સરસ વાત કરી છે. દુષ્યંતને ખબર નથી કે આ શકુંતલા મારી પ્રિયતમા છે, મારી પત્ની છે, મારા સંતાનની માતા બનનારી છે. એ સામે આવે છે અને એનો ત્યાગ કરી દે છે અને પછી એના મનમાં વિચાર આવે છે કે આનો મેં ત્યાગ તો કરી દીધો પણ મારું મન ખિન્ન કેમ છે. રમ્યાણ વિક્ષ્ય મધુરાંશ્ચ નિશમ્ય શબ્દાન પર્યુત સુખી ભવતી યત સુખિતોપી જંતુ તચ્ચેતસા સ્મરતી નૂનમબોધપૂર્વમ અબોધપૂર્વમ ભાવસ્થિરાણી જનનાંતર સૌહૃદાની. આ મારી અંદર આ ભાવોનું જે કંઈ ઉથલપાથલ જે મચી રહી છે એ આંદોલન, એ શું છે, મને આવું કેમ થઈ રહ્યું છે? અને પછી એ પોતેને પોતે અનુભવે, પોતેને પોતે એનું પૃથક્કરણ કરે અને પોતેને પોતે અજંપ બને. આપણા અનેક અજંપાઓને આપણે આવી રીતે આપણી અંદર સમાવી દીધા છે. આપણે એનું પ્રગટીકરણ નથી કર્યું પણ એનો અર્થ એ નથી કે એ આપણી અંદર નથી. ભાવને કદી એ નિર્મૂળ કરી શકાતો નથી, વર્તનને બદલી શકાય છે, વર્તનને નવો ઘાટ આપી શકાય છે. વર્તન એ વસ્ત્ર છે, ભાવ એ શ્વાસ છે. એની સાથે આપણે ચેડા કરી શકતા નથી અને કરીએ તો આપણે એને આપણી ઈચ્છા પ્રમાણે ઘાટ આપી શકતા નથી. હું નગીન બાપાને પૂછી રહ્યો હતો કે આપણે સહજનું ઇંગ્લિશ શું કરશું. એ મને કહે છે કે એનું કોઈ સીધે સીધું એને એને સ્પર્શતું એવું કોઈ ઇંગ્લિશ નથી. નોર્માલિટી એમ કહીએ તો એ વર્તન સાથે જશે. તમે
બેનેડિટો ક્રોચે નામનો એક ઇટાલિયન ક્રિટિક છે. એવું કહે છે કે ઇન્ટ્યુઇશન ઇઝ એન એક્સપ્રેશન. આ ઇન્ટ્યુઇશન જે છે એ કદાચ મને આ સહજતાથી વધારે નજીકનો શબ્દ લાગે છે. આપણને દરેકને કશુંક ઇન્ટ્યુઇશન થાય છે, પણ એનું જ્યારે એક્સપ્રેશન કરીએ છીએ ત્યારે ઇટ બિકમ્સ ધ સેકન્ડરી થિંગ. પછી એ બીજી વસ્તુ બને છે. પછી આપણે પ્રયાસ શાનો કરીએ છીએ? વળી પાછા એના આધારે પેલા ઇન્ટ્યુઇશન સુધી જવાનો. આ કવિતા શું છે? કલા શું છે? હવે હું મારી આખી વાતને મારા સાહિત્યના કલાના સંદર્ભ સાથે જોડું છું. બાપુએ સવારે કહ્યું કે દરેક પથ્થરમાં શિલ્પ છે, પણ એનો નકામો ભાગ કાઢી નાખીએ ત્યારે આપણને એ શિલ્પ દેખાય છે. પણ એ કયું શિલ્પ દેખાય છે? જે આપણી અંદર છે. કોઈ શિલ્પી શિલ્પ રચવા બેસે છે ત્યારે એ નક્કી કરે છે કે મારે ગણેશની મૂર્તિ રચવી છે કે હનુમાનની મૂર્તિ રચવી છે. અને પછી જે મૂર્તિ રચતા રચતા ટાંકણું કોચતા કોચતા એના મનમાં પેલી મૂર્તિ બદલાવા લાગશે તો પેલો આકાર પણ બદલાવા લાગશે. ગણેશમ કુરવાયમાણો રચયામાસ વાનરમ. જે ગણેશ રચવા બેઠો છે એ છેવટે હનુમાનની મૂર્તિ રચી દે છે. આ ક્યાંથી આવે છે? આ જે પોતાની અંદર રહેલો જે આખો ભાવકોષ છે એનું સ્પંદન છે. આ એમાંથી પ્રગટેલું એવું કશુંક છે. ભાષાનો શબ્દકોષ હોઈ શકે, ભાવનો શબ્દકોષ ન હોય, ભાવનો અનુભૂતિ કોષ હોય. એ બિયોન્ડ એનાલિસિસ છે, એનું પૃથક્કરણ ન થઈ શકે. કાર્લ સેન્ડબર્ગે એક સરસ વાત કરી છે, ઇફ યુ આસ્ક યોર મધર ફોર અ ફ્રાઈડ એગ એન્ડ શી ગીવ્સ યુ ટુ ફ્રાઈડ એગ્સ એન્ડ યુ ઇટ બોથ ઓફ ધેમ, હુ ઇઝ બેટર ઇન એરિથમેટિક, યુ ઓર યોર મધર? ગણિત કોનું વધારે સાચું છે? તમે માં પાસે એક વસ્તુ માગો છો, માં બે આપે છે, તમે બંને ખાઈ જાઓ છો, તો માને ખબર નથી બે કોને કહેવાય, અને તમને પણ ખબર નથી કે એક કોને કહેવાય. જ્યાં કેન્દ્રમાં ભાવ છે, માએ આપેલું છે, માં પાસે માગેલું છે. આ જે ભાવ રહી ગયો એ ભાષામાં નહીં આવે. એ આપણે એ ભાષાને ખોલીને એની એની એને એને લાંઘીને સામી બાજુએ જઈને પછી આપણે પકડવો પડશે. ત્યારે આપણને ખબર પડશે કે જે સહજ છે તે આ છે. ભાષા સહજ નથી, ભાષા તો કૃત્રિમ છે. આ મારી ભાષા છે માટે ગુજરાતી છે, કોઈકની ભાષા છે માટે અંગ્રેજી છે, કોઈકની ભાષા છે માટે જાપાનીઝ છે, પણ ભાવને કોઈ ભાષા નથી. એક જાપાનીઝ જે રીતે રડે છે એવી જ રીતે એક ભારતીય રડે છે. એક જાપાનીઝ પિતા કન્યાને જેવી રીતે વિદાય કરે છે એવી જ રીતે એક ભારતીય પિતા કન્યાને વિદાય કરે છે. એ જે ભાવ છે એ તો સાર્વત્રિક છે, એ તો શાશ્વત છે. શાશ્વત શબ્દ હું જ્યારે બોલું છું ત્યારે એ કાલિદાસના સમયથી આજના સમય સુધી ચાલે છે. આપણી અંદર રહેલું આ એક એવું અનોખું વિશ્વ અને એના ઉપર કેવળ આપણી સત્તા, અન્ય કોઈની નહીં. મારા ભાવને કોઈ ન સમજી શકે, હું જ સમજી શકું. મારી બાજુમાં બેઠેલ વ્યક્તિ પણ નહીં. માધવ રામાનુજની એક સરસ કવિતા છે, પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડવડ તોય છેટાનો પાસ. કોઈ પૂછે કે આકાશ ક્યાં, તો આમ આંગળી કરીએ છીએ, પણ એ તો અહીંથી શરૂ થતું હોય છે, આપણને ખબર જ નથી. ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આથમ્યાનું સંભારણું હશે. કેટલી ઋતુઓ, ક્યાંક વરસાદ, ક્યાંક ઠંડક, ક્યાંક ગરમી, આ બધું જ. અને એ પાંદડું કેટલું બધું અનુભવી ચૂક્યું હશે. રમેશ પારેખે લખ્યું, પાંદડું પીળું થયું કેવી રીતે કોને ખબર, એટલે કે ઝાડમાંથી શું ગયું કેવી રીતે કોને ખબર. આ એક પીળું પાંદડું જોઈએ છીએ અને માત્ર આપણા માટે તો એ પીળું પાંદડું છે, પણ એની અંદર રહેલા જે ભાવ હશે, એ ભાવની જે સંક્રાંતિઓ હશે, એના જે પ્રવાસો હશે પાર વગરના, એનો આપણે અંત આરંભ ક્યાંથી શોધશું? જે સહજ છે એનો કોઈ વિસ્તાર પણ નથી, એના કોઈ આદિ કે અંત પણ નથી. અને એટલે આપણે આમ આંગળી મૂકીને ગણાવી શકીએ કે આ સહજ તો એ બહારની કોઈ વસ્તુ નહીં હોય, એ આપણી અંદરની જ વસ્તુ હશે. તુષારે ચકી ચકાની વાર્તા કહી મને પેલું બાળગીત યાદ આવ્યું, એક બિલાડી જાડી. કોને ખબર નથી આ પંક્તિઓની, બધા જાણે છે. અને એમાં કંઈ નવું નથી, એક બિલાડી જાડી તો હોઈ શકે, એને પૌષ્ટિક ખોરાક મળ્યો હશે માટે એ જાડી છે, એમ આપણે કલ્પી શકીએ. પણ તરત વાત આવે, એણે પહેરી સાડી, ત્યારે કંઈક નવું બની ગયું.
આખી વાત જ બદલાઈ ગઈ. બિલાડી સાડી પહેરે એ વાતમાં કોઈ અપૂર્વતા, અને એની સાથે જ આપણું ભાવોદ્દીપન. તમે જુઓ કે એક બિલાડી જાડી એમ કહીએ છીએ ત્યારે આપણી સામેની એક સ્થિતિ આવી, પણ એણે પહેરી સાડી એમ કહીએ એટલે ભાવ જાગે છે. ત્યાં સુધી ભાવને કોઈ ધક્કો નથી વાગતો, અને પછી એ ભાવને વધુ ને વધુ વધુ સુદૃઢ કરતા જતા આગળ સાડી પહેરી ફરવા ગઈ, અને ત્યારે આપણને એ બિલાડીનું ફરવા જવું અને સાથે સાથે આપણું પણ ફરવા જવું એનું એક કમ્પેરેટિવ, બાપુ આજે વાત કરતા હતા ને, તુલનાત્મક એવું એક રૂપ આપણને મળે છે. આપણે ફરવા જઈએ ત્યારે આપણને શું થાય છે, આ બિલાડી એ પણ સાડી પહેરેલી બિલાડી અને એ પણ ફરવા જાય છે, એને શું થતું હશે? હવે જો પેલો ભાવ સાથેને સાથે ગયો, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તે તરવા ગઈ. હવે સાડી પહેરીને તો કંઈ તળાવમાં તરવા ન જવાય, એના માટે તો સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ હોય, પણ તળાવ પાસે જતાં એના ભાવનું ઉદ્દીપન એવું થયું કે તળાવમાં એને નાહવાનું મન થઈ ગયું. આ એને મન થયું છે, એને જોનારને મન નથી થયું. તમે જુઓ કે ભાવ સ્વાયત્ત કેટલો છે. આ સાડી પહેરેલી બિલાડીને તળાવના કાંઠે ઊભા રહીને તળાવમાં પડવાનું મન થયું અને પોતે તરવું છે એવી અંદરથી જે ભાવોદ્દીપકતા એને અનુભવાય, એણે શું કર્યું? તળાવમાં તે તરવા ગઈ, પણ થયું શું? તળાવમાં એક મગર. હવે તમે જુઓ, આ આખી આપણી જ વાત છે. આ એ બિલાડીની વાત છે કે જે સાડી પહેરીને ફરવા જવાની હોશ ધરાવે છે. હવે આપણે બિલાડીને બાદ કરી નાખીએ, સમજાય છે ને? આ તળાવ છે, આપણા ભાવો છે, પડવું છે અંદર, પણ ત્યાં મગર છે, અને ઘણા મગરો આસપાસ છે, આપણને ખબર છે. અહીં તો એક મગરની જ વાત છે, તળાવમાં એક મગર, અને એ જોતાં જ બિલ્લીને આવ્યા ચક્કર, સાડી છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડી ખાઈ ગયો. વાર્તા તો અહીં પૂરી થઈ. શેક્સપિયરની કે સોફોક્લિસની ટ્રેજેડી કરતાં આ લગીરે નીચી વાત નથી, એની કક્ષાની વાત છે. પણ આપણે તો બાળકો માટે એને ખપાવી દીધી, આપણે તો એક બિલાડીની વાત ગણીને એને કાઢી નાખી, પણ એ આપણા જીવનની વાત છે. પણ કહેવાની રીત તમે જુઓ, અને એમાં સમાંતરે ભાવ જ ચાલ્યા કરે છે, બીજું કશું જ નથી, આ ભાવ ચાલે છે. આપણી જે જે તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, મને યાદ આવ્યું બાપુ, કાલિદાસે શકુંતલાને જ્યારે દુષ્યંત પહેલીવાર જુએ છે અને છૂપો છૂપો જુએ છે, આમ વૃક્ષના થડની ઓથે ઊભો રહીને જુએ છે, શકુંતલાને ખબર નથી કે પોતાને કોઈ જોઈ રહ્યું છે, એના સૌંદર્યથી એ અભિભૂત થાય છે, અને પછી એ જુએ છે તો એક ભમરો આવીને એની આસપાસ ફરી રહ્યો છે. શકુંતલાના ચહેરાને પુષ્પ જેવો ગણીને એની આસપાસ એ ફરે છે, અને કાલિદાસે ત્યાં લખ્યું છે, ચલા પાંગામ દૃષ્ટિમ સ્પૃશસી બહુશો વેપથુમતિમ. હવે આ દુષ્યંત જોઈ રહ્યો છે, રહી કંપી વાંકી ચપળ પડતી દૃષ્ટિ અડક્યો, પેલો ભમરો જે છે એ શકુંતલાને અડકવા જાય છે. શકુંતલા શું કરે છે? કરવ્યાધુન વંત્યા પીબતી રતિ સર્વસ્વ મધરમ, એને પોતાના હાથથી એ ખસેડી દે છે. રહી વારી હાથે તદપી રસ પીતો અધરણો, અને વિચારે છે દુષ્યંત, વયમ તત્વાન વેશાન મધુકર હતા ત્વમ ખલુ કૃતિ. આ તત્વનું અન્વેષણ કરવાવાળા અમે, હે મધુકર, હે ભ્રમર, અમે હારી ગયા, અને તે ખરેખર કરી બતાવ્યું. હવે અહીં આ વર્તન આવ્યું, અહીં દુષ્યંતનું વર્તન આવ્યું. પોતે રાજા છે, આશ્રમમાં પ્રવેશો છે, તો પણ પોતાના આયુધો અને પોતાના જે વસ્ત્રાલંકાર વગેરે છે એ સારથીને આપી દીધા છે. આશ્રમમાં પ્રવેશતી વખતે આવી રીતે ન પ્રવેશાય, ત્યાં તો એક સાદા નાગરિક તરીકે પ્રવેશવું જોઈએ, એવી રીતે આવ્યો છે. એ બધું છોડી દઈને આવ્યો છે, જો આ વર્તન છે. અને બીજું વર્તન શું છે? એ થડની ઓથે ઊભો રહીને આ જુએ છે, એ પ્રગટ થતો નથી, એ ઓથે ઊભો ઊભો, અને જે વિચારી રહ્યો છે એ વિચાર પાછો વ્યક્ત કરી શકે એમ નથી. જ્યારે એ પ્રગટ થયો ત્યારે એણે પેલા ભમરાને હટાવી દીધું. એનું કામ શું હતું? શકુંતલા પાસે પોતાના પ્રેમનો એકરાર કરવાનું, પણ એણે પોતાનો જે દુશ્મન હતો એને હટાવવાનું કામ કર્યું. આ તમે ભાવ અને વર્તન એનું દ્વૈત જોશો તો તરત ખબર પડશે કે વર્તનની સાથે આપણો સ્વાર્થ જોડાયેલો છે. ભાવની સાથે સ્વાર્થ નથી જોડાયેલો, ભાવ છે નિતાંત મુક્ત છે. ભાવની સાથે હંમેશા આપણું પોતાનું એટલું તીવ્ર અનુસંધાન હોય છે આ સૃષ્ટિમાં, આ દુનિયામાં,
આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી સૌથી નીજી, સૌથી વધુ આપણી પોતી કે વસ્તુ જો કોઈ હોય તો એ આ ભાવ છે. અને એનાથી ઇતર સહજ એવું બીજું કશું ન હોઈ શકે. અને આપણા સૌમાં આ સહજતા છે. વાત એટલી છે કે ભાવને આપણે વર્તનમાં બદલીએ છીએ અને પછી આ ગણેશમ કુરવાયમાણો રચયામાસ વાનરમ, આ ગણપતિની મૂર્તિ બનાવતા બનાવતા હનુમાનજીની મૂર્તિ થઈ જાય છે. અને પછી શિલ્પી વિચારે છે કે અમે બરાબર કર્યું કે નહીં. અને બે માણસો આવીને, પાંચ માણસો આવીને જ્યારે હનુમાન ચાલીસા ગાય ત્યારે એમ થાય છે કે ના ના, આ હનુમાનજીની મૂર્તિ પણ બરાબર છે. આવી રીતે આપણે આપણા વર્તનને જસ્ટિફાય કરતા રહીએ છીએ. આ જગતમાં છે શું બીજું? આપણે આપણને યોગ્ય કેમ લાગીએ છીએ? આપણને બીજા કોઈક યોગ્ય કેમ લાગે છે? કારણ કે જસ્ટિફિકેશનનું એક આખું શાસ્ત્ર આપણે વ્યવહારમાંથી નિપજાવેલું છે. વાસ્તવમાં આપણે વ્યવહાર માટે છીએ જ નહીં, આપણે ભાવ અનુભવવા માટે છીએ. પણ આ સંબંધો, આ દુનિયા, આ વ્યવહારો, આ લેખાજોખા, આ ભૂલચૂક, આ બધું આપણી આસપાસ આપણને એવું ઘેરી વળેલું છે કે એને કારણે આપણે પહેલાં ભાવ સુધી જો જવું હોય તો પાછા જઈ, આપણી જ વસ્તુ છે અને આપણે જ એની પાસે જઈ શકતા નથી. આપણી જ સહજતા છે અને આપણી જ સહજતાને આપણે પરખી શકતા નથી. એવી આ વાત થઈ. એક કાફકાની વાત મને યાદ આવી. લગીન બાપા ફ્રાન્સ કાફકા, આપણો જર્મન કવિ, એ કહે છે, ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ફ્લાય રાઇટ ઇન ટુ ધ મિડલ ઓફ ધ સન. સંપાતિએ એવો વિચાર કર્યો હતો, જટાયુનો ભાઈ હતો એને સૂર્યને, હનુમાનજીની પણ એ વાત છે સૂર્યને પકડવા માટેની. કાફકાએ આ કહ્યું છે, એ તો હમણાં કહ્યું, ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ફ્લાય રાઇટ ઇન ટુ ધ મિડલ ઓફ ધ સન but just to crawl to some clean spots on the earth where the sun sometimes shines and one can warm oneself there. હવે તો નળિયા વાળા મકાન રહ્યા નથી, પણ એ મકાન સૂર્યામ ઉગે અને ચાંદરના અંદર આવે, ઓસરીમાં પડ્યા હોય. અનિલ જોશીની એક કવિતા મને યાદ આવી, ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચડાવીને ભાત, સંજવારીમાં કેમ વાળવા રે, પડ્યા ઓસરીમાં ચાંદરણા સાત. આ જે ચાંદરણા પડ્યા છે ત્યાં સુધી તમે ક્રાઉલિંગ કરતા કરતા જાઓ, ક્રાઉલ ટુ સમ ક્લીન સ્પોટ્સ ઓન ધ અર્થ, અને ત્યાંથી સૂર્યને જુઓ તો એ સૂર્ય સૂર્ય જ લાગે. એમાં કંઈ સીધા ત્યાં પહોંચવાની જરૂર નથી. સંપાતિએ પોતાની પાંખો ગુમાવી દીધી હતી, એમ પાંખો ગુમાવી દેવાય. આ ભાવ જે છે એનું ઉડ્ડયન કેવી રીતે થાય, ક્યાં સુધી એ પહોંચી શકે, એની સાથેના આપણા આ બધા નિત નવા અખતરાઓ છે. ઇટ્સ ટ્રાયલ, એમ કહીએ કે એક પ્રયોગ છે. બાપુએ બહુ સરસ આ યાદ રાખ્યું, હરકિશન મહેતા વ્યાખ્યાનમાળાને તો બહુ વર્ષો થઈ ગયા બાપુ, પણ મને બહુ આનંદ થયો કે આપને એ યાદ છે. એ વાત મૂળ તો એ છે કે આપણે બધા મરવા માટે જન્મીએ છીએ, કારણ કે આપણો ગર્ભમાં શ્વાસ હંમેશા પરાયો હોય છે, મા દ્વારા શ્વાસ લઈએ છીએ, અને નાભિનાળ કપાય એ જ ક્ષણે આપણું મૃત્યુ છે. પણ આપણી જીજીવિષા એ આપણામાં કોઈ એવું બળ લાવે છે કે એને કારણે આપણે ચીસ પાડી ઉઠીએ છીએ અને પહેલીવાર આપણી અંદર આ શ્વાસનો સંચાર થાય છે. આ જે શ્વાસની આવન જાવન શરૂ થઈ એ ત્યારથી થઈ. હું તો એમ કહું કે એ ક્ષણે જ્યારે હજી આપણે બે ચાર પાંચ સેકન્ડના હોઈશું, એ વખતે મૃત્યુનો આપણે જે સામનો કર્યો છે, એ વખતે આપણે જે જોર લગાવવું પડ્યું હશે જીવવા માટે, જીવનમાં ક્યારે કોઈ એવો પ્રસંગ, કોઈ એવી આપત્તિ નથી આવતી કે આપણે એવો અનુભવ કરવો પડ્યો હોય. અને તે છતાં આપણે નાની નાની વાતે કેવા ગભરાઈ જઈએ છીએ. એક પાંચ સાત સેકન્ડનું બાળક જો મૃત્યુને આવી રીતે જીતી શકતું હોય તો આપણે નાના નાના પ્રસંગોને કેમ સમજી નથી શકતા, કે એમાંથી ઉગરી નથી શકતા? આવો એક એમાંથી મંત્ર પણ આપણને મળી શકે છે. મારે વિશેષ ખાસ કશું કહેવું નથી, પણ આપણા રસશાસ્ત્રીઓએ એમ કહ્યું છે કે આનંદ તો જ મળે જો ભાવનો ઉત્કર્ષ થાય. જો આ ભાવ આપણે સમજી ન શકીએ તો આપણામાં સહજતા ન આવે, અને જો સહજતા ન આવે તો આનંદ ન મળે. આનંદ અને સુખ એવા બે શબ્દ આપણી આસપાસ ફર્યા કરે છે.
આપણે ક્યાંક જવું હોય, બસમાં બેસવાનું હોય, એટલા બધા પેસેન્જર હોય કે આપણને જગ્યા મળશે કે કેમ એનો સંશય થાય. ભારતમાં તો પરિસ્થિતિ કેવી છે તમે જાણો છો કે બસમાં બધા ચડે અને પછી પોતપોતાની જગ્યા રાખી મૂકે, કોઈએ જોડા મૂક્યા હોય, કોઈએ થેલા મૂક્યા હોય, કોઈએ બીજું કંઈ આ તે, અને પછી જ્યારે આપણે અંદર જઈએ ત્યારે આપણા માટે ક્યાંય જગ્યા હોય જ નહીં. એમાં ચાલુ બસે કંડક્ટર ટિકિટ માગતા માગતા એમ કહે કે ચાલો બોલો ક્યાં જવું છે, અને આપણે એમ કહીએ કે જામનગર, તો કહે કે નહીં આ બસ તો અમદાવાદ જાય છે, તો રહેવા દઉં. એમ કરીને એક પેસેન્જર ઉતરી જાય અને એની ખાલી પડેલી જગ્યાએ જ્યારે આપણે બેસી જઈએ ત્યારે આપણને એમ થાય કે હાશ જગ્યા મળી ગઈ, આ સુખ છે. પણ પછી બસ આગળ ચાલે, વાદળા ઘેરાય અને એ બસની તૂટી ફૂટી બારીઓમાંથી બહાર આપણને વરસતો વરસાદ દેખાય, થોડી વારમાં તડકો નીકળે અને પછી જે મેઘધનુષ દેખાય, અને એવે વખતે આપણને એમ થાય કે અરે આ જે છે તે આનંદ છે. આપણે સુખ અને આનંદ એ બંનેને જુદા નથી પાડી શકતા, અને એને કારણે આ ભાવની અનુભૂતિ પણ આપણે નથી કરી શકતા. જે સહજ છે એ મોટે ભાગે તો સ્વૈર હોય છે, અને આ જે સ્વૈર છે એ હંમેશા બહારથી આવે છે, સહજ છે તે હંમેશા અંદરથી આવે છે. આપણી સ્વૈર યાત્રાઓ હોઈ શકે કારણ કે આપણી પસંદગીની છે, આ રસ્તે નથી જવું આ રસ્તે જવું છે, એ સ્વૈર યાત્રા છે. પણ આપણી અંદરનો ભાવ એ આપણે શમાવી નથી શકતા, રોકી નથી શકતા. સહજ છે તે આ છે જેના ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી, અને જેના ઉપર આપણું નિયંત્રણ છે એ કદી સહજ હોઈ ન શકે. મને એમ લાગ્યું કે મારા મનમાં આ પંખો ફરતો હોય એમ થોડુંક આવું કંઈક ફર્યું, તો બાપુ મને એમ થયું કે આટલી વાત હું કરું. આપે મને સાંભળ્યો, આભાર માનું છું. થેન્ક યુ. વિનોદને એમ લાગ્યું કે વાત અઘરી બની રહી છે, પણ તાળીઓએ બતાવ્યું કે એણે સૌને પોતાના અંતર્ભાવ જગતનો એણે પ્રવાસ કરાવ્યો છે, સૌને અંદરનો પ્રવાસ એણે કરાવ્યો. વર્તન વિજ્ઞાનની એણે વાતો કરી, એ આનંદવર્ધનને એ બધા જે આપણા આચાર્યો છે સાહિત્યના સિદ્ધાંતોના, એ બધાને ખૂબ એણે પચાવ્યા છે. અઘરી વાત પણ એ હંમેશા સરળતાથી આપણા મન સુધી, આપણા હૃદય સુધી એ પહોંચાડી શકે છે, એવો અમારો તો અનુભવ રહ્યો છે. અને આ પ્રવચનમાં પણ એણે સૌને એ રીતે આનંદ આપ્યો છે. આ સાથે આ બીજી સંગોષ્ઠી અહીં પૂર્ણ કરીએ છીએ. આગળનો કાર્યક્રમ શું છે? ઠીક ઠીક, હા હા, જાપાનમાં આપણે જે રીતે ચા બનાવી નાખતા હોઈએ છીએ એમ ચા નથી બનાવાતી, એની વિશિષ્ટ ટ્રેનિંગ છે, અને એના માટેનો એક શબ્દ છે ચાનોયુ, એની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. બાપુ કહે છે એમ હમણાં અહીં ચા પીરસાશે અને પછી આગળના કાર્યક્રમની વાત આપણે કરશું. ફ્રોમ ક્યોટો, કીપ ઇન માઇન્ડ ધીસ ઇઝ અ કલ્ચર ધેટ ઇઝ વેરી સ્પેસિફિક ટુ ધીસ સિટી, એન્ડ વી આર ઓનર્ડ ટુ ઇન્વાઇટ અવર ટુ ડાન્સર્સ ટુ એન્ટરટેઇન અસ ધીસ ઇવનિંગ. થેન્ક યુ. Arigato gozaimashita.